সত্য নিবাসে বাসে চলতে শিখব। শ্রোতের মাঠু যে আমি মহারাজ সুবাসে বাসে চলব, একটিও পারবি আপনি সত্য নিবাসে বাসে চলবানি আদত পারবি, মানে সত্য নিবাসে বাসে চলবানি যেটিও পড়ে তো মোট্টো ফায়দো এন এ থায় কে বৃত্তিও বিজেতি তুটি যায়, শব্দ নিবাসে বাসে যায়, বিজা রাস্তা বন্ধ থই যায়, এক রস্তো চালু থই যায় রাজমার্গ, পরন্তু আর বাসে নথি চালাতো এন মোট্টো কারণ আপনি বৃত্তিও ডোড়ায়েলি ছে, আঁখনি বৃত্তি ডোড়ায়েলি ছে, মননি বৃত্তি ডোড়ায়েলি ছে, মানে পরিণামে শব্দ পকড়াতা যে নথি, শব্দ হালিয়া যায় ছে, আপনি বচ্চে অটবাই জিয়ে ছে অথবা বিজা রাস্তে চালিয়া জিয়ে ছে। শব্দ જ ફેલા જાય છે, શબ્દ ની વાસે ચાલવાની ક્યાં વાત છે, શબ્દો હાલ્યા જાય છે પાણીના પ્રવાહની પેઠે, કીર્તન ગવાય છે કીર્તનના શબ્દો ચાલ્યા જાય છે, મુખથી બોલાય છે પણ શબ્દ પકડાતો નથી, આજે કઈ સમૂહગાન કે જે કઈ આપણને આપવામાં આવે છે શબ્દો પકડવા માટે આપવામાં આવે છે, હવે શબ્દ પકડાય ક્યારે, કે જ્યારે વૃત્તિઓ બીજેથી તૂટે ને અહીંયા જોતે ત્યારે મેળ પડે, અને શબ્દને પકડાય તો શબ્દની વાસે વાસે જવાય, અથવા શબ્દરૂપી ગાડીમાં બેસી જવાય, બે કામ કારણ છે, બે ઉપાય છે, શબ્દની વાંસે ચાલવું એના કરતાં શબ્દરૂપી ગાડીમાં બેસી જવું ઉત્તમ છે, પણ શબ્દ ગાડી પકડાય તો ગાડીમાં બેસાય ને, કોઈ ગાડી પકડાય તમે એસટી સ્ટેન્ડ ઉપર આવીને ભર્યા હોય ને હાથ લાંબા કરતા હોય, ગાડી પકડાય તો ગાડીમાં બેસાય ને, શબ્દરૂપી ગાડીને પકડતા શીખીએ આપણે અને પકડીને અંદર બેસી જઈએ, એના કરતા ઉત્તમ છે વાંસે વાંસે ચાલુ, વાંસે વાંસે ચાલવામાં ક્યાંક ગાડી આગી પાછી થઈ જાય, વચ્ચે બીજી ઘૂસી જાય તો એ પેલી જતી રહે, ક્યાંક બને ને ઉભી રહે, આપણે ચાલવું પડે, પેલું શબ્દરૂપી ગાડીમાં જ બેસી જઈએ, પણ ગાડીમાં બેસવા માટે પહેલા શબ્દને પકડવો પડે, અનાદિ મુક્તની સેવા મારે તો મીઠડા મેવા, તો આપણે થોડું એની પર પછી જઈએ છીએ, અદભુત કીર્તન છે, અહીંયા વચનામૃત વંચાવી અને શબ્દરૂપી ગાડીમાં બેસીએ આપણે, ચલો અત્યાર સુધી જે વાંચ્યું અહીંથી એમાંથી શું શબ્દરૂપી ગાડીમાં બેસવાનું કહો, પ્રયત્ન કરો, હવે આપણે વાંસે વાંસે ચાલવું એને થોડુંક બદલીએ છીએ, થોડુંક એક સ્ટેપ આગળ જઈએ છીએ, એ થોડુંક અધૂરું છે, વાંસે વાંસે ચાલવું, શબ્દરૂપી ગાડીમાં બેસી જવું, ચલો અત્યાર સુધી જે વચનામૃતમાં આવ્યું એમાં કયા શબ્દો રૂપી કયા શબ્દો પકડવાના, કઈ ગાડીમાં કેવી રીતે બેસવું કહો, કહો મહાપ્રભુ, તો આપણે ક્યાં નાપાસ થઈએ છીએ, ક્યાં ફેલ થઈએ છીએ, ક્યાં આપણે છૂટી જાય છે, આપણું નિશાન ક્યાં પકડાતું નથી, કાર્ય સત્સંગ અને કારણ સત્સંગની શાબ્દિક અને શાબ્દિક સ્થિતિમાં આપણે ફેરફાર કરી દીધો, વાસ્તવિકતા ઉપર નથી પહોંચી શકતા, ત્યાં આપણું લેવલ નીચું પડી જાય છે, શાબ્દિક સ્થિતિને બદલી, શું શાબ્દિક સ્થિતિ બદલી, બસ શ્રીજી મહારાજ સભા કરીને બિરાજમાન હતા એના બદલે આપણે શબ્દ બદલ્યો, શું બદલ્યો, સભા ભરીને બિરાજમાન છે, હવે આટલાથી પતી જશે તો શું કરવાનું, શબ્દરૂપી ગાડીમાં બેઠા કોને કહેવાય, સભા ભરીને બિરાજમાન છે, ચલો હવે શું કરવાનું, આપણે મહારાજે કાળા છેડાનો કસુમલ રેટો ઓઢ્યો છે, મહારાજે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે,
આ શબ્દ બોલતા બોલતા આપણે એ શબ્દ રૂપી ગાડીમાં બેસી જવાનું. ચલો કોને બેઠા કહેવાય, પ્રયત્ન કરો. બોલો ગિરીશ મહારાજ. મનમાં દેખાતી છે. ચલો હજુ કઈક સારું બાજુ આપો, સાચો જવાબ છે, પણ હજુ કઈક સારો. જ્યારે પણ આપણે શ્વાસ સાંભળીએ કે ધોળો ચોપડ પહેર્યો છે, એટલે કે મારા તેજના સમૂહમાં છે અને જે તેજ છે એ જ રૂપે દર્શન આપી રહ્યું છે, એમ કરતાં કરતાં અહીંયા આગળ મહારાજ બેઠા છે પ્રતિલંબપણે, અને એ રીતે જે ભાવ આવે એ શબ્દની. અર્થાત મુક્તો, મહારાજ પરોક્ષ નથી થયા, પ્રગટ છે. આપણે છે શબ્દ કેમ વાપર્યો? સંપ્રદાય કાર્ય સત્સંગ હતા 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 શબ્દ વાપરે છે, અને હતા સમજે અને પ્રગટ ભાવ દ્રઢ ન કરે તો કંઈક ચાલે, કારણ કે બોલે છે જતા. આપણે બોલીએ છીએ છે, અને એ છે ને વર્તમાનમાં લાવતા નથી. શાબ્દિક દુનિયા બદલી, રાજા મહારાજ નથી આવે. શાબ્દિક દુનિયા બદલી આપણે, અને એટલેથી સંતોષ માની લઈએ છીએ, નાપાસ નહીં થઈએ છીએ. અને આપણે કંઈક સુપિરિયરિટી માનીએ કે જો આ બધા પરોક્ષ માને છે ને આપણે પ્રત્યક્ષ માનીએ છીએ. પ્રત્યક્ષ માન્યા કોને કહેવાય? છે બોલવાથી પ્રત્યક્ષ માની લીધા, તો એને પ્રત્યક્ષ ભાવ ખડો કરવાનો આપણે સ્વયંભૂ, એ ફેરફાર છે. શબ્દનો ફેરફાર ને ફેરફાર ના સમજીએ, અને એમાં જ ખુશ ના રહીએ, એ બહુ આપણું આપણું આપણે છપછપિયા કરીએ છીએ. આપણે ઉપર છલા સત્સંગમાં ઉપર છલો સત્સંગ કરીએ છીએ, એવું નહીં. પ્રગટ કરો, મહારાજને પ્રગટ કરો. મહારાજ પ્રગટ છે, ભૂતકાળમાં પ્રગટ હતા એમ નહીં, અત્યારે વર્તમાનમાં મહારાજ પ્રગટ છે, તો એને પ્રગટ કરતા શીખો. એ શબ્દમાં શબ્દરૂપી ગાડીમાં બેઠા ગયા, જેમ વર્ણન આવતું જાય કેટલાક શબ્દને આપણે ઉઢાડતા જવા પડે. પરોક્ષ ભાવના શબ્દો કયા શબ્દ? સંવત 1876, આ બધું ઉડાડી દેવાનું, એને યાદ નહીં રાખવાનું. એ અવરભાવ છે, અવરભાવનો પ્રલય કરતા જવાનું, જરૂર નથી. મહારાજે પણ સાળંગપુરના બીજા વચનામૃત ત્રીજા વચનામૃતમાં આવું જ કહ્યું છે. મહારાજ કે શ્રવણ પછી મનન કરવાની જ્યાં વાત કરીશ, શ્રવણ મનન નિત્ય અભ્યાસ, અને જ્યાં મનનની વાત મહારાજે સાળંગપુરના ત્રીજામાં કરી છે, ત્યારે મહારાજ એક શબ્દ ત્યાં વાપર્યો છે કે સાર સાર પકડીને એનું મનન કરવું, એવો શબ્દ વાપર્યો છે. હવે 1837 ને ઠીક છે, યાદ રાખવા પૂરતું, ગોખ્યું હોય તો આપણે યાદ રાખવા પૂરતું. બાકી 1837 એટલે પાછો ભૂતકાળ એનું ભર્યો, 1847 કે 57 કહીએ પાછું ભૂતકાળ આવી, 76 કહીએ પાછું ભૂતકાળ આવીને બોલ્યું. દાદાનો દરબાર એ ઉડાડવાનો, પછી દાદા ખાચોનો દરબાર ને લીમતરુનો વૃક્ષ ને મહારાજ બેઠા, એ બધું નહીં વિચારવાનું, એ અવરભાવ છે. તરત જ મહારાજનું મધ્યનું તેર લાઈન જોડે મૂકી દેવાનું, કહ્યું આ ગઢડો શહેર કે વસરી કાંઈ નથી, બસ મહારાજ સદાકાળ પરભાવમાં જ છે, નિરંતર તેજનો સમોરૂપી જે પરભાવ, મહારાજ પરભાવમાં જ છે, બસ દિવ્ય રૂપે બિરાજે છે. ક્યાં બિરાજે છે? ત્યાં પાછું સ્થાન સ્થળ ના રહેવું જોઈએ, સ્વામિનારાયણ ધામમાં કે ગાંધીનગર કે વાસના કે નહીં, પરભાવમાં જ. પરભાવમાં કોઈ સ્થાન નથી, કોઈ સ્થળ નથી, કોઈ ઈસવીસન નથી, કોઈ સંવાદ નથી. પરભાવમાં મહારાજ પ્રત્યક્ષ ભાવ, પ્રગટ ભાવ અને પ્રત્યક્ષ ભાવ કેળવવાનો. મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, મહારાજ આ રહ્યા, અને પ્રગટ ભાવ છેટાપણું જુદાપણું નોખાપણું ભૂલી અને મહારાજને પ્રગટ કરી દેવાના. આ શબ્દરૂપી ગાડીમાં બેઠા કહેવાય.
હવે આપણા શબ્દ હાલ્યા જાય છે અને ગાડી ઉપડી જાય છે, આપણે ઠેરના ઠેરા હાથ લાંબા કર્યા છે. ના ચાલે. ચલો સ્વામી, ફરીથી જો આપણે આવી ટેવ પાડો, માત્ર અહીંયા નહીં, સદાકાળ જ્યારે વતનામૃત આપણે વાંચતા હોઈએ, સાંભળતા હોય, અથવા તો કોઈ પણ શબ્દ પકડીએ, શબ્દનો બેસી જાઓ, બસ શબ્દરૂપી ગાડીમાં બેસી જાઓ. અરે સ્વામિનારાયણ, બસ આવું ડાડી દો, આને યાદ રાખવાની જરૂર નથી, ભલે આવી સમજી લેવાનું એ મારા માટે નથી. જેમમાં બેઠા અને પીરસાતું હોય, કોઈ વસ્તુ આપણને અનુકૂળ ના હોય તો આપણે નથી કહેતા કે મારા માટે નથી. આ મૂળા શું કરવા કરે, અરે ભાઈ ના લેવાના, તારે નથી લેવાના, નથી ફાવતા નહીં લેવાના, એસિડિટીની તો દોધી હોય તો આપણે મરચા આવે નહીં લેવાના, આવે ભલે જેને ફાવતું હોય લે, આપણા માટે નથી. આમ આમ કરી દેવાનું, મરચા આવે આમ આમ, સાચું કે નહીં બે, એમ આપણે અવરભાવની કોઈ વાત આવે એટલે આમ આમ કરી દેવાનું, એમાં પર કાં તો પરભાવ સેટ કરી નાખવાનો, ગોઠવી દેવાનો. અરે કો આમ આમ ઉડાડી દેવાનું બે સંપ્રદાયમાં કોઈ આપણે તેને, એને તો બોલો ગુસ્સો આવે આપણી ઉપર, કેવા નાસ્તિક છે, ગરડું ઉડાડો. આપણે નાસ્તિક નથી, મહારાજે આપણને શીખવાડ્યું છે. ગઢડું શહેર કે વસ્ત્રી કાંઈ નથી, ઉડાડ્યું છે કે નહીં, ગઢડું રહે ત્યાં સુધી પ્રભાવ આવે જ ને. પાટા ઉપર એક ટ્રેન ઊભી હોય ત્યાં સુધી બીજી ટ્રેન એ પાટા ઉપર આવે, ત્યાંથી રવાના થાય પછી બીજી આવીને ઊભી રહે. જો ઘણી વખત ફ્લાઇટમાં જોજો, બેસતા હોય ને ફ્લાઇટ ઉપર આંટા જ માર્યા કરે, પણ 10 મિનિટ સુધી આંટા મારે, લેન્ડિંગ જ ના થાય, ત્યાંથી ઓર્ડર જ ના થાય, કંઈક ત્યાં જગ્યા જ ના હોય પાર્કિંગની. એવું જ કંઈક હતું હશે, મને બહુ ખબર નથી, પણ એવું જ હોય આપણે અનુમાન કરીએ તો. એટલે ત્યાંથી સિગ્નલ જ ના આપે, બે ઉપર ઉપર રહો, હેઠે નહીં ઉતરો, ત્યાં જગ્યા નથી, જગ્યા થવા દો. અને પછી ત્યાં જગ્યા થાય ને બીજું જગ્યા થાય ને એટલે પછી કહે કહો બરાબર, ગ્રીન સિગ્નલ આપે, વધારો. બહેનારાને એવું થાય કે આ કેમ આમ કરે છે, આટા કેમ મેર મેર કરે છે, ભાઈ હેતુ હોય કેવું છું કે પેટ્રોલ બાળે, કોઈ શોખ થાય છે પેટ્રોલ બાળવાનો. એમ અવરભાવ ટળે તો પ્રભાવ આવીને ઉભો રહે ને, અને પ્રભાવ આવે તો અવરભાવ ટળે. એટલે અવરભાવને આ શબ્દોને, કેટલાક શબ્દોને આપણે રોજ બરોજના મહારાજ માટે જો ઉડાડવાના હોય તો આપણે તો ઉડાડવા જ પડે ને. બોલો, પાછું આપણે બહુ વિચારવું, મહારાજનો ગરડું ઉડાડો, રાપર ચાલુ રાખો. બોલો સલારી, એવું કેમ સલારી હોય તારો, બોલો થાય અને ગરડું ઉડાડવાનું, સલારી ઉભું રહ્યું. ગરડું તો વિજાતી દિવ્ય છે, એને ઉડાડવાનું તો સલારી કેમ ઉભું રહ્યું, કેનો ન્યાય કહો. બોલો મોટે ઉભું રહે, મહારાજને કહીએ, મહારાજ બ્રાહ્મણ હતા, બોલાતું છે બ્રાહ્મણ, કેવો માણસ બ્રાહ્મણ કે છે, અમે પટેલ બધારો બરું થાય, બરું કેનો ન્યાય. એટલે પોચા પડ્યા મહારાજને, કેવી વિચિત્રતા છે આપણી, બોલો દિવ્ય છે એને ઉડાડવાનું અને માકી રાખવાનું. બોલો અપરાધ થાય ભાઈ, અપરાધ થાય ના મહારાજને, એમ લાગે મહાબેડું તું લે, અમને અમને અમારું બધું ઉડાડે છે તું, અને તારું તને બધું પાકું કરે છે. નહીં, મહારાજમાંથી કાંટો કાઢો અને અહીંથી પણ કાઢો, મહારૂપી કાંટો, અવરભાવરૂપી કાંટો કાઢો, એ પ્રેક્ટિસ કરો. માત્ર મહારાજની એક નહીં, પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિને બીજા જે માઈક આકાર, એને વિશે ઘણો ફેર છે. હવે અહીંયાથી માઈક આકાર કાઢવાનો, પણ સત્ય જો મેં છે, હું એવો ને એવો છું, ધોયેલા મૂળા જેવો, આ ક્યાંનો ન્યાય.
અહીંથી પણ અવરવા ઉડાડો, પાકો ના કરો. અને અહીંયા બે ઉડાડીએ છીએ આપણે, સંવાદ 1876 ના માર્ક્સવાદી દ્વારા દિવસ એમ કંઈ ઉડાડીએ, અને પછી દાદા કચ્છનો દરબાર ઉડાડ્યો. હવે તો દાદાનો દરબાર અહીં લઈ દો, અહીં લઈ દો એટલે દાદાના રહ્યા, દરબારે ના રહ્યો, મહારાજ જ પ્રત્યક્ષપણે બિરાજ્યા છે. આને કહેવાય ભૂતકાળ ભૂલીને વર્તમાનમાં આવ્યા કહેવાય. આ પ્રગટ ભાવની દ્રઢતા કહેવાય. છે બોલવાથી પ્રગટ ભાવની દ્રઢતા ન થઈ જાય. આપણે શબ્દોમાં ન રમણ કરીએ, શબ્દોમાં આટા ના મારીએ, શબ્દોમાં રખડી ના પડીએ અને ફાંકા ના મારીએ. જો આ પરોક્ષ ભાવમાં અમે કેવી પ્રગટ ભાવની વાત કરીએ છીએ. સમજીને બે ગયા, લ્યો શબ્દનો અર્થ કહીને બે ગયા, એટલે આપણે વટ મારીએ, લ્યો આમ નહીં આમ, આ તમારી કાર્ય સત્સંગની રીતે આવીને અમારી રીતે આવી. મારે જ એવું કીધું છે ખાલી તમે શબ્દ બદલો, તમે તો બદલાવો. કેવા છીછરા જ્ઞાનમાં આપણે આમ છીછરા છીછરા પાણીમાં છપછપિયા કરીએ છીએ આપણે. છપછપિયા એટલે સમજ્યા ને, આપણે જોઈએ છોકરા હોય ને આમ આમ પાણીમાં નાહવા પડે એટલે આગળ જતા બીક લાગે, એટલે શું કરે આગળ થોડું થોડું પાણી હોય ને આટલું આટલું એમાં આગળ આગળ બેહીને છપછપિયા કરે. આપણે બધા છપછપિયા કરીએ આવ્યા, પછી એમાં સાત્વિક અહંકાર લઈએ. જો અમે કેવું સમજીએ છીએ, અરે ભાઈ સમજો કશું નથી, તું સમજો, હું સમજો, શું સમજે આપણે કહો. મહારાજે આજ્ઞા કરી મુક્ત મંડળે સહિત ધ્યાન કરવું તો કરો, હવે મંડો એમ. અહીંયા મહારાજે કીધું કે પ્રગટ ભાવ દ્રઢ કરો, ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં આવો. તો એ જ મિનિટે પછી મહારાજની મૂર્તિ ઈદમ થાય એના માટે આ પ્રત્યક્ષાર્થ સમજ્યા એને કહેવાય પેલા. અરે સ્વામી આગળ બોલો. સામે નહી, સન્મુખ મહારાજ બિરાજે, ગિરીશ મહારાજ ધ્યાન રાખજો, સામે મહારાજ બિરાજે છે. ધોળો પીળા પુષ્પનો તોરો લટકે છે, મહારાજ દોડો પાક બાંધી છે નહીં, એ દોડીને પીળી ઉડાડવાની છે. પણ પહેલું શરૂઆત અહીંથી કરો કે મહારાજ પ્રત્યક્ષ રૂપે અહીં બિરાજ્યા છે અને મહારાજ જે સામે છે એ જ મને પ્રતિલોમ ભાવે મળ્યા છે, મહારાજ બિરાજ્યા છે. અને આ પ્રગટ ભાવ દ્રઢ કર્યો કહેવાય. હતાશ બદલીને છે કરી નાખ્યું એ પ્રગટ ભાવ નથી, આ પ્રગટ ભાવ છે. છે તો ક્યાં છે, બસ ત્યાં પ્રગટ ભાવ દ્રઢ કરો. અને મહારાજ બિરાજ્યા છે, શ્વેત ધોતી મહારાજે ધારણ કરી છે, પાક બાંધી છે, અને મહારાજે પીળા પુષ્પનો તોરો લટકતો મૂક્યો છે. શરૂઆત આ છે, પછી એ રીતે ઉડાડવાનું છે. ધોળું પીળું ને બધું એ માહિક શબ્દો છે, પરભાવમાં માહિક શબ્દનો કોઈ અવકાશ જ નથી. પીળા પુષ્પન, ગુલ્લા ગુલદાવદીના પુષ્પન, આ બધો આખું આખો સંપ્રદાય અવરભાવમાં રહેલો છે. એને આપણે પરભાવ સુધી પહોંચાડવાનો છે, ટીકા ટિપ્પણી કરવાની જરૂર નથી. પછી પહોંચો આવે, બીજું કંઈ નહીં, માથાકૂટ નહીં. ચલો પછી. અને કંઠલે વિશે પીળા પુષ્પનો હાર વિરાજમાન છે. ચલો ધારો, બરાબર પ્રતિલોમ ભાવે ધારો, બસ આ પ્રત્યક્ષ ભાવ કહેવાય. આ કરવાનું છે આપણે, આના માટે આ ફકરો આપ્યો છે, નહીં કે વાંચી જવા માટે, સાંભળી જવા માટે. પછી. અને બે કાનને વિશે ધોળા અને પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન છે. ભય મહારાજ. અને ધોળો ચોફાળ ઓઢ્યો છે અને કાળા છેડાનો ખેસ પહેર્યો છે. હરિભક્તની સભા બનાવીને બેઠી છે, બેઠી છે, બસ એ મહારાજ બિરાજ્યા છે. આ દરેક વચનામૃતના પ્રારંભમાં આવું થવું જોઈએ. અને આવું ક્યારે થાય કહેશો, આવું થાય એટલે શું થાય, અને થાય ક્યારે કહેશો, આવું થાય ક્યારે. ચલો આવું થવાથી મોટામાં મોટો ફાયદો શું થઈ ગયો, ચલો કંઈ અત્યારે અનુભવ આવ્યો.
કયો ફાયદો થયો? કોકાનજી મારે છે અમર ભાવ તૂટી ગયો. ચલો બીજું 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 બધેથી વૃત્તિઓ ખેંચાઈ ગઈ. જો આટલું કરવું હશે બધેથી તૂટી નહીં આવી જવું પડશે, વૃત્તિઓ ખેંચાઈ ગઈ. આને કહેવાય અંતરવૃત્તિ થઈ ગઈ, અંતરવૃત્તિ થઈ, વૃત્તિ ખેંચાઈ ગઈ. જો મહારાજને આમ ધારવા હશે, હજુ આમ ધારવા માંગીએ તે વચ્ચે સિંહાસને આવ્યો ને વચ્ચે સ્થળે આવ્યો ને સ્થાને આવ્યો ને, પણ આમ જ્યારે ધારવા હશે ત્યારે મહારાજની બધેથી વૃત્તિઓ ઓટોમેટિક તૂટી જાય. તૂટે તો જ આ થાય, તૂટે તો જ આ થાય. અને ત્યારે મહારાજની વાત અહીં કંઈક પહે. હવે આપણી વૃત્તિઓ ક્યાંય ભમતી હોય ને મહારાજ બેઠા છે ને વાત કરે છે, કાંઈ કાંઈ અડે નહીં, મહારાજની વાત કાંઈ અડે નહીં, કશું ના અડે. બરોબર. જે રીતે સંતોને ધારવાથી જો મહારાજ દેખાતા હોય, સંતોને ધારવા ધમતા કે સંતો કે ગુનો કર્યો છે, અને જે સંતો ધારવા હોય ધારવા ધમતા, અત્યારે પ્રત્યક્ષના સંતો ધારવા, પણ એના કરતા તે મૂર્તિ જે કરે વધુ સારું. પણ મૂર્તિ ધારવામાં અખળ ડખળ થોડુંક થતું હોય, કારણ કે આપણે બધું પાછું એવું એટલે બધી પહોંચી નથી ક્યાં, એટલે થોડુંક આવું બધું આવું બધું આપતો. બધા મહારાજના મુક્તો છે ભાવ ધારવા, તો કે ગોપાળાન સ્વાઈન મુક્તાન સ્વાઈન આપણે જોયા નથી, અરે આ ગોપાળાન સ્વાઈન, આ બધા મુક્તાન સ્વાઈન, આ બધા બ્રહ્માન સ્વાઈન, સમજાય? આ દાદા ખાચે ના જીણા ભાઈ, બસ અવરભાવ ટાળીને પરભાવમાં બધા અનાદિ મુક્તો જ છે. કોઈ દાદા ખાચે નથી, કોઈ જીણા ભાઈ નથી. અવરભાવમાં બધા અવર બધું છે, મુક્તાન સ્વાઈન, બ્રહ્માન સ્વાઈન, ગોપાળાન સ્વાઈન, પરભાવમાં તો એક સહજાન સ્વામી જ છે. આ ચૂક નહીં, એટલે બધા તમે આંધો નહીં, તમે તાર પાપ નહીં લાગે. એક બે આવ્યો મને કે સ્વામી મૂર્તિ ધારતા ધારવા ધાંડી, પણ મૂર્તિ નથી ધરાતી, સંતો દેખાય છે બધા, મૂર્તિ નથી દેખાતી, બધા સંતો બહુ દેખાય. એટલે બહુ સારી વાત છે, સારા સમાચાર છે, ગુડ ન્યૂઝ. ચલો ગુડ સિમ્પટમ્સ છે આ બધા, સંતો તો દેખાય છે ને. એમ કરતા કરતા ઓલી જાન આવે ત્યારે પહેલા જાનૈયાની બોસ આવે, પછી જાનૈયાની ઓલી વરરાજાની ગાડી પછી આવે, એવું હશે મને લાગે છે. એવું જોઈને પહેલાં જાનૈયાની બસ આવે, એક બે લક્ઝરીઓ આવે એનું શું, અને બધા હેઠાઈ ઉતરે, બધા પાણી બાણી પીવે, ગળ્યું પાણી મોડું પાણી પીવે, ત્યાં સુધી પછી બોલ્યા એ તો છેલ્લે આવે. મિનિસ્ટર તો જોજો છેલ્લે આવે, સભામાં બેઠા હોય ઉતારે, કેટલી સભાથી, કેટલી સભાથી, કેટલી સંખ્યાથી, કેટલી સંખ્યા, છેલ્લે આવે બધી સંખ્યા થાય. પછી મને અમારે સંતો ઘણી વખત સ્વાઈ સંખ્યા નથી, મેં કીધું મિનિસ્ટર છું. અમારે સર્વોપરી સ્વાઈ કાયમ કે સ્વાઈ સંખ્યા નથી, હજુ સંખ્યા નથી. મેં કીધું મિનિસ્ટરો બોલવાનું, મને નહીં બોલવાનું, મિનિસ્ટરો સંખ્યા થાય પછી જ જાય, આપણે મિનિસ્ટર નથી, આપણે તો દાસ છીએ, જઈને બેસી જવાનું હોય. આ તો આપણે આ બધા મોટા માણસ આવું કરેલું, જો આ ખરેખર એવું હોય પૂછ્યા કરે કેટલી થઈ, કેટલી થઈ, ત્યાં હજુ અડધો મંડપ ભરાણ ભરાય પછી જઈએ. તો પહેલાં મહારાજને સંતોને તમે તાર ધારવા પડે તો ધારો, ચિંતા ના કરશો, એમ કરીને આપણને મહારાજ સુધી પહોંચાતું હોય. જે પાણીએ ચડે પાણીએ ચડાવો, બીજું કઈ નહીં. બાટલાનું પાણી લાઈને દાળ ચડતી હોય બાટલાનું, બાજુના ગામમાં લાવવું પડતું હોય ત્યાંથી લાવો, પાણી બહાર ચડવી જોઈએ આપણે, બીજું કઈ નહીં. અંદર પછી હોપારી નાખો, પછી હોપારો નાખો, જે નાખો એ પણ દાળ ચડાવો, બીજું કઈ નહીં. આવું કહે છે કે હોપારી નાખે દાળમાં પાણી સોફ્ટ થઈ જાય, પાણી ચડે, તરત પાણી ના ચડતું હોય ને તો એ દાળ ચડી જાય. આવું મેં સાંભળ્યું છે, તમે કોક દાડો ખતરો કરજો નવરા હોય તો. પછી શું કે છે મહારાજ, જો હવે મુદ્દો પકડો. હવે મુદ્દો તો કે આ મુદ્દો નહીં, આ મુદ્દો એ પકડી લીધો કહેવાય, અને મુદ્દાને પકડ્યો કહેવાય. પ્રગટ ભાવ દ્રઢ કરવો એ મુદ્દો છે. શું ભગતજી કહો કહો, હું ક્યારનો વિચારતો ભગતજી કંઈક પૂછવું છે ને, કેમ પૂછતા નથી? બસ એ મૂર્તિ નહીં, એ મૂર્તિ, એ મૂર્તિ નહીં, એ મૂર્તિ બતિલોમ ભળી મૂર્તિ છે, ચારે બાજુ મૂર્તિ છે. મહારાજ સાંભળે છે, મહારાજ વાત કરે છે,
કરે છે, સાંભળે છે. આ બધા મહારાજના સ્વરૂપો છે, એક સ્વરૂપે બોલે છે ને એક સ્વરૂપે સાંભળે છે. વાંધો ના હોય તો આવું કરવાનું. પણ આપણે સાંભળતા થઈએ છીએ ને, જો આ વાત કરવાનો હેતુ એટલે છે કે મુક્તો આપણે દેહ ભાવ સ્વતા સાંભળીએ છીએ. મહારાજે આ પ્રથમ ફકરો જ આપણો દેહ ભાવ ટાળ્યાનો છે. અને મહારાજ એ કહેવા માગે છે કે આગળનું તમને અસર પછી કરશે. સિંહણનું દૂધ આવે છે આગળ, અને સિંહણનું દૂધ ચીલવા માટે તમે આવા નવા રહેશો કોરા ધાકોર જેવા, ભયને ભય રહીને સાંભળશો તો સિંહણનું દૂધ નહીં ટકાય, નહીં ટકે. અને એટલે આ પહેલો પેરેગ્રાફ અતિ અતિ મહત્વનો છે કે સિંહણનું દૂધ ઝીલતા પહેલા પાત્ર થઈ જાઓ, સુવર્ણનું પાત્ર થઈ જાઓ. એટલે પુરુષોત્તમની વાણીને ઝીલતા ઝીલવા માટે પુરુષોત્તમ જેવા થવું પડે, એ જ એની વાણીને ઝીલી શકે. બાકી ઝીલાય, યાદ રહે, શબ્દના અર્થ સમજાય, પુરુષોત્તમ સુધી પહોંચાય નહીં. અને એટલે મહારાજે પહેલો ફકરો એવા હેતુથી આપ્યો છે. દરેક વચનામૃતમાં આપ્યો, શું કરો, દરેક વચનામૃતમાં આપવાની ક્યાં જરૂર હતી, પણ એના જેવા થવા માટે કે પ્રતિલોમ ભાવમાં આવી જાય, મૂર્તિ જેવા થઈ જાઓ. અને પછી સાંભળો, શ્રવણ કરો કે મૂર્તિ જ બોલે છે ને મૂર્તિ સાંભળે છે તો જ સજાતી સજાતી પણ રહેશે. સમજ્યા, પ્લસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ થઈ જશે, નહીં તો ત્યાંથી શબ્દ બોલનાર મૂર્તિ છે, પ્લસ છે. અને અહીં દેહભાવે યુક્ત વર્તીએ છીએ, માઇનસ અવસ્થા છે, તો પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. અને આપણે માઇનસ જ રહે છે, અસર નથી કરતી, આપણને ઇફેક્ટ નથી કરતી, ચીલાતા નથી શબ્દોને. અને એનું કારણ આ છે કે આપણે દેહ ભાવમાં રહીને સાંભળીએ છીએ એટલે ઝીલાતા નથી. એની વાણીને ઝીલવા માટે એના જેવા થવું પડે, એના જેવો થાય તે જ એની વાણીને સમજી શકે. જેમ પૈસાદારની વાતો પૈસાદાર જ સમજી શકે, બિચારા ગરીબને ખબર ના પડે, એના જેવી વાત છે. દુઃખીની વાતો દુઃખી જ સમજી શકે, સુખીને સમજી શકે. પછી ભણવામાં આવતી પંક્તિ આવતી, દુઃખીના દુઃખની વાતો સુખીને સમજી શકે, વિજાતી છે ના સમજી શકે. એમ પુરુષોત્તમની વાત પુરુષોત્તમ જ સમજી શકે, દેહધારી ના સમજી શકે. અને સમજી શકે પણ વર્તી તો ના જ શકે, બુદ્ધિ અપી છે એટલે કદાચ બુદ્ધિએ કરીને સમજાય, દિવ્યતાની દિવ્ય ભાવથી ન સમજી શકાય. દિવ્ય વાત છે આખી, ના સમજાય, કારણ કે અપાત્ર છીએ આપણે, દેહધારી અપાત્ર છે. અને એટલે મહારાજે બહુ સહેતુક વચનામૃતમાં પ્રથમ પેરેગ્રાફ આપ્યો છે, સહેતુક. માત્ર પ્રગટ ભાવની વાત સમજવા માટે ને, મહારાજ હતા નહીં છે એમ, એટલું સમજી લેવા માટે નહીં, છે કરી દેવાના, છે કરી દેવાના, એટલે પ્રગટ ભાવ દ્રઢ કરી દેવાનો. બસ દાદાના દરબારમાં નહીં, એ રીતે પરોક્ષ ભાવ થયો. અરે સામે મૂર્તિને સમજીએ એ પરોક્ષ ભાવ છે, તેજોમય છે આ છે એ પરોક્ષ ભાવ છે. જેઠાપણું તો રહ્યું ને, નોખાપણું તો રહ્યું ને, આપણે તો એવા ને એવા જ રહ્યા ને. પણ પ્રત્યક્ષ ભાવ અહીં કરી દેવાનો, ખડો કરી દેવાનો, જે તેજમાં મૂર્તિ છે, જે તે ભાવે, જે તેજમાં સમૂહમાં છે, પરભાવમાં છે, તે જ આ છે. અને જે આ છે એ જ આ છે. ખ્યાલ આવ્યો? પહેલા આમથી આમ લાવો ને, આમથી આમ લાવો. જે તેજના સમૂહમાં છે, જે પરભાવમાં છે, અધર છે એમ નહીં, જે પરભાવમાં છે તે જ આ છે. અને જે આ છે તે જ આ છે. અને જે તે ભાવે આશરો કરવો એ જ છેલ્લાનું 36મું વચનામૃત. પ્રશ્ન કેવો છે આમાં? એમાં પ્રશ્ન કેવો છે? કે કલ્યાણના માર્ગમાં કોઈ વિઘ્ન જ ન કરે એવું અસાધારણ સાધન તે કહીએ છીએ. હવે કલ્યાણનો માર્ગ એટલે કયો કયો માર્ગ? અનાદિ મુક્તની સ્થિતિમાં વિઘ્ન ન કરે. હવે એમાં જે વાત આવી આગળના 3 પોઈન્ટ આવ્યા, એ અનાદિ મુક્તની સ્થિતિ સુધી નથી પહોંચાડતા. બ્રહ્મ જ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા,
એટલે મહારાજ તેજના સમૂહમાં છે એમ સમજવું. હવે એમાં અનાદિમુક્તની સ્થિતિ સુધી ન પહોંચાય, એ તો ચાલો ચાલની સમજણ છે. એના જ સર્વે અવતાર છે, એટલે કે એની સત્તાએ કરીને સર્વે અવતાર થયા છે, સર્વોપરિપૂર્ણ હોય, એમાં અનાદિની સ્થિતિ ના આવે, ચાલો ચાલની જ વાત. પરંતુ જે તે ભાવે આશરો કરવો, આ સિદ્ધિ જનાદિની સ્થિતિ સુધી પહોંચાડી દે. જે પ્રભાવમાં છે તે જ મહારાજ મને મળ્યા છે અને મને એવો જ કરી દીધો છે. જે તે ભાવે આશરો, જે તેજના સ્વમાં છે, એ જ સિંહાસનમાં છે, સિંહાસનમાં છે એ જ અહીં છે. આને કહેવાય પ્રત્યક્ષપણે આશરો. અને એના જેવો થાય તો જ એની વાત સમજી શકે. ચોખ્ખી વાત છે. જોજો, તમે તમે કોઈ દાડો જોયું છોકરા બાળકોના ભયબંધો બાળક જ હશે. કોઈ બાળકને બુઢાની જોડે ભયબંધી ના થાય થાય, અને બુઢાને બુઢાની જોડે જ થાય. સાચી વચ્ચે જુવાનિયા જોડે, જુવાનિયા જુવાનિયા જોડે જ થાય. આપણે સભાઓ જુદી જુદી કેમ કરવી પડે છે? કિશોર સભા જુદી, યુવક સભા જુદી, બાળ સભા, બધું ભીખું ખીચડો કરી નાખીએ, શું વાંધો ના આવે કે શું? કારણ કે બધા વિજાતિ વિજાતિ વર્તે છે. આવું બધું આપણે સમજીએ જ, પણ અહીં જ નથી સમજતા. બોલો, તમે જો બેઠક બેઠી હોય ને, બધી શિબિરો ચાલતી હોય તો બેઠા હોય ને પાંચ જણા, તો જોવાની જ બેઠા હોય. તમે ક્યાંક નજર કરજો, બોલો, એને જ સેટ થયું. બે ડોહાને ત્યાં જોવાની અને મૂક્યા હોય શું થાય? બોલો ના, ડોહાને સુખ મળે ના બિચારા, પેલા સુખ મળે, એ તો જ ના થાય. કારણ કે વિજાતિ છે, અને એ એકબીજાની વાતો સમજી શકે. એમ જેની વાત સમજવી હોય એના જેવા થવાય તો જ એની વાત સમજાય. તો મહારાજની વાતને સમજવા માટે મહારાજ જેવા થવું જ પડે. હવે આપણે આપણી રીત કેવી છે? મહારાજની વાત સમજવા બેઠા છીએ, અને આપણે બેઠા છીએ. આપણે એટલે કોણ ભેલા? દેહ ભાવે યુક્ત થઈને બેસીએ છીએ, દેહ ભાવે યુક્ત સાંભળીએ છીએ, દેહધારી થઈને બેસીએ છીએ, અને પછી બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે અહીં બુદ્ધું બુદ્ધું પહોંચતું હશે. એના જેવો સજાતી થઈને સાંભળે, બહુ ધ્યાનથી સાંભળજો. અહીં આપણે થાપ ખાઈ જઈએ છીએ, રિઝલ્ટ કેમ નથી મળતું? વી વોન્ટ રિઝલ્ટ, પણ આપણને કથા વાર્તાનું રિઝલ્ટ કેમ નથી મળતું? આટલી વર્ષોથી કથાઓ સાંભળીએ છીએ, છતાંય વાસના કેમ નથી જતી? ખબર છે બધી, છતાંય તે કેમ ખબર રહેતી નથી? મોટામાં મોટું કારણ આ છે કે આપણું શ્રવણ જ ખોટું છે. આપણે વિજાતિ ભાવે શ્રવણ કર્યું છે, શ્રી વિજાતિ ભાવે સમજ્યા છીએ, વિજાતિ ભાવે આપણે બધું ઝીલ્યું છે, અને એટલે ટકતું નથી. મોટું કારણ આ છે. બાકી શ્રવણમાં તો આપણા ત્યાં જેટલી કથા વાર્તા થાય છે, તમે જોજો બીજે ક્યાંય એટલી કથા વાર્તા નહીં થતી હોય. લગભગ બોલો, એટલો તમે મારો બાપજી એટલો મારો કર્યો છે આ સુધી, પરંતુ રિઝલ્ટ કેટલું મળ્યું કે કેટલું મળે છે એની ઉપર આપણી દ્રષ્ટિ નથી. રિઝલ્ટનો આધાર જ આની ઉપર છે. કેમ રિઝલ્ટ નથી મળતું? એના અભિપ્રાય આપણા કેમ નથી થતા? એમનો સિદ્ધાંત આપણો કેમ નથી થતો? એમની મરજી આપણી કેમ નથી થતી? કારણ કે મરજીનો કરનારો જુદો છે અને આપણે જુદા છીએ, વિજાતિ છે. જેને આજની ભાષામાં કહું તો જોજો, તમે ઘરમાં બાપ દીકરાને બે ને કોઈ પણ ઘર હશે ને, ક્યાંક અંદર કંઈક અણબનાવ જેવું થોડુંક થોડુંક રહેતું હશે, વિચારોની વૈમનસ્ય રહેતી હશે, વિચારોનું આમ જરા જુદાપણું કેમ રહેતું હોય? પછી એને આપણે શું કહીએ? જનરેશન ગેપ છે, જનરેશન ગેપ છે. આમ કંઈ સમાધાન કરીએ ભાઈ રહેવાનો, જનરેશન ગેપ એટલે કંઈક એમની મરજી હોય ને, છોકરાને ના ફાવે, સેટ જ ના થાય, બાપા તમે ગઈડાથી આવો, તમે માથાકૂટ ના કરો, ઓલા છોકરાની વાત એના ના સમજાય. બને છે કે નહીં? કેટલાના ઘરમાં બને છે? આંગળી ઊંચી કરો છો. બનતું જ હોય, ભલે તમે આબરૂનું પૂંછડું પકડીને બે ના આંગળી ઊંચી કરો, બાકી બનતું જ હોય. સાચી વાત છે. બોલો, હવે એક બને છે કેમ છે? વિજાતિપણું છે. તો મહારાજની વાતે આપણને સેટ નહીં થાય, એમની મરજી આપણી નહીં બને, મુક્તો નહીં બને, ત્યાં તો ચાલશે. તમારા ગ્રહસ્થના વ્યવહારમાં તો હશે કરીને ચલો જુદા રહેવા જતા રહેશો, ચાલે, ના બનતું જુદા રહેવા જતા, એવું જ બને છે ને પેલા? ના સેટ થતું હોય, ડોહો જુદો રહેતો, ડોશી ડોહા જુદા રહેતા, ઉલ્યા બધા જુદા રહેતા, નથી સેટ થતું, જુદા રહેવાય. અહીં જુદા રહેવા ચાલશે? ચલો અહીં જુદા રહેવાનું પાલવશે, આપણને પોહાશે, ચાલશે?
તો શું કરવું? એમની મરજી આપણી મરજી નહીં કરીએ તો ડખા, જેમ ઘરમાં ડખા થાય એમ અહીંયા ડખા રહે, તો શું કરવું? જુદા રહેવા જવું તો શું કરવાનું? કહો તો એમના જેવા થવાનું, બસ તો એમની મરજી પકડાશે. નથી મરજી પકડાતી ગણ્યું. હવે આપણે હમણાં અભિપ્રાય પકડો, મહારાજનો રિઝલ્ટ ઉપર નજર રાખો, મહારાજનો અભિપ્રાય પકડો. પણ અભિપ્રાય પકડવો કેવી રીતે? પકડાય જ કેવી રીતે? બોલો. હવે આજના છોકરા બધા કોમ્પ્યુટર યુગવાળા, અને ઓલો ડોહો બિચારો હાથે જ બધું કર્યું હોય. તમે જોજો, મોટો સરવાળો હોય, હો સરખમનો, તો એ હાથે જ મંડ્યો હોય. 45 હાથ, 52 ને 52 હાથ, 59 59 હાથ, 66 ને 3, 79 ને 79, ને 79 ને 5, 74 ને 74, ને 5, 89, 89. તમે જો હાલ્યું છે એને, એને કેટલું બધું એ ફટાફટ મંડ્યો હોય. ઓલાને 3 રકમનો સરવાળો કરવો હોય તો કેલ્ક્યુલેટર લાવો, નહીં તો હું નહીં કરું. લ્યો, આખી ટેકનોલોજી, આખી વસ્તુ જ બદલાઈ ગઈ. પેલા કેલ્ક્યુલેટર નતા, એટલે આંક શીખવાના હતા. 11, 11, 11, 21 ઉઠાવી શીખે. અત્યારે ઉઠા શીખવાની વાત જતી રહી, ઉઠા ભણાવવાની વાત આવી. આખી વસ્તુ જુદી પડી જાય છે. એ જનરેશન ગેપ છે. આપણી વચ્ચે ને મહારાજની વચ્ચે, મોટા પુરુષને આપણી વચ્ચે જનરેશન ગેપ રહી જાય છે. અને જનરેશન ગેપ ટાળવા માટેનો એક જ ઉપાય છે, એના અભિપ્રાયોને પકડવા હોય, એમની મરજીને પકડવી હોય તો એમના જેવા થવું જ પડે. મુક્તોને એમના જેવા થવા માટે વચનામૃતનો પ્રારંભ આપણને આ આપ્યો છે, એમના જેવા થવા માટે, નહીં કે છે છે કરીને હલ્યા જવા માટે. બોલી ગયા હતા ને બદલે છે ને બદલી નાખ્યું. લ્યો, હળિયું જીતી આવ્યા મોટું. બોલો. અને પાછો આમ ફાંકા મારીએ, તમારા કાર્ય સત્સંગમાં આવું ને અમારા કારણ સત્સંગમાં આવું. શું તારા કારણ સત્સંગ હાથમાં જ ક્યાં આવ્યો તારા? પેલા છે બોલ્યા એટલે કારણ સત્સંગ વાળા થઈ ગયા. આપણે હાલી મળ્યા છીએ. અચૂક નહીં માર્યા છે. હવે એ છે ને આમ કરીને. હવે જો મહારાજ શું કહે છે, ચલો બધાએ ગઢપુરમાં રાખ્યા મહારાજને, સ્વામિનારાયણ ધામમાં લાયા, સ્વામિનારાયણ ધામમાં લાયા, સ્વામિનારાયણ ધામમાં એટલે લાવવાના, ક્યાં લાવવાના? બસ અહીં મહારાજ જ છે, એ ભાવમાં આવી જાઓ. અને હવે તો મહારાજ સમજાશે, એની વાત સમજાશે, અને પછી મહારાજનો અભિપ્રાય તો પકડાશે. મુક્ત, એક બહુ સનાતન સત્ય વાત છે, છોકરાની વાતો છોકરાને સમજાય, કિશોરોની વાતો કિશોરોને સમજાય, દોહાઓને સમજાય કરું. સમજાય એટલે કે સમજાય કરું, પણ સેટ ના થાય. જો સેટ ના થાય, દોહાની વાત છોકરાને સમજાય કરી કે મારો બાપો શું દોહો શું કહેવા માગે છે, પણ એને સેટ ના થાય. એમાં દોહાની વાત સમજાય કરી આપણને બુદ્ધિથી, પરંતુ સેટ ના થાય. કારણ કે આપણે વિજાતિ મોવા છીએ. હવે સેટ નહીં થાય તો ચાલશે? આમાં ચાલે એવું છે? વ્યવહાર માર્ગમાં ચાલે, અહીં નહીં ચાલે. આ વ્યવહાર માર્ગ નથી, એની જોડે સદાય રહ્યા છીએ, છૂટકો જ નથી. એના ભેળા એની મૂર્તિમાં રહેવાનું છે તો નહીં ચાલે. ચલો, શું કહે છે મહારાજ? જો હવે આપણે ભૂતકાળને થોડો વર્તમાનમાં લઈએ, મૂકતો આગલી સાલને આજે થોડીક લેવી છે અહીંયા, કારણ કે નહીંતર આપણે બધા મુમુક્ષુતાના માર્ગમાંથી પાછા ખસી જઈશું. હવે તો મુમુક્ષુતા વર્ષ પતી ગયા, હવે આપણે તો નવા વર્ષમાં બસ નવું નામું નવા નામે ચાલુ કરવાનું. નહીં, મુમુક્ષુ રહીને ભૂલવાનું નથી. મુમુક્ષુતાના માર્ગમાં રહ્યા થકા નવા માર્ગે ચાલવાનું છે. વચનામૃત વર્ષ ઉજવવાનું છે આપણે. અને મુમુક્ષુતાનો માર્ગનો પહેલો જ લક્ષ્યાંક હતો, મુમુક્ષુતાની શરૂઆત જ ત્યાંથી થાય. હું કોણ છું, શું કરવા આવ્યો છું, શા માટે આવ્યો છું? તો એ મહારાજ હવે આગળ શું કહે છે? અરે સ્વામી, બોલો મહારાજ. શ્રી સહજાનંદજી મહારાજ બોલ્યા છે. બોલ્યા મહારાજ, બોલ્યા. શું કહે છે મહારાજ? સાંભળો. સર્વે ને એક પ્રશ્ન પૂછીએ છીએ, ત્યારે સર્વે હરિભક્તે હાથ જોડીને કહ્યું, જે પૂછો. હવે સાંભળવાનું જુઓ તમે. હવે એમનો જ કાન હોય ને તો સંભળાય બરાબર, તો સમજાય. એમની જ બુદ્ધિ આવીને બેહેન તો જ સમજાય. તમે જોજો, સોનીનું ટેપ રેકોર્ડ હોય ને એનામાંથી અવાજ, સોની કંપનીનું આવે છે ને કે સોએન વાય કે શું સોની,
સોનીના કંપનીનું ટેપ રેકોર્ડ હોય કે પેલું યુએસબી પ્લેયર હોય કે એનું એની એનો અવાજ સાંભળવા માટે જો સોનીનું જ પેલું ઇયરફોન તમે લગાવો ને તો આમ અપ ટુ ડેટ સંભળાય. બીજી કંપનીનું લાવ્યો ને તો થોડુંક સારું આમ આમ અનિવન જેવું થઈ જાય. એવું બને મારું બેઠું અહીંયા બધું સમજાય છે. સોનીનું ટેપ વાપરવા માટે સોનીનું જ ઇયરફોન છે આમ સેટ થાય જલ્દી. તો આમાંથી એના જ કાન આવીને બેસી જાય ને એમની વાત સાંભળવા માટે. હવે આ કાન આ બે જુદું જુદું કરે. બોલો બોલો બોલ્ટ બોલ્ટ પેલો બોલ્ટ કે શું કે પેલો વાઇસર કે બોલ્ટ નટ નટ બોલ્ટ બોલ્ટ છે લેલન ગાડીનો અને ફિટ કરવા જઈએ છીએ આપણે સાયકલમાં કે બાઇકમાં ક્યાં મેળ પડે કહો એમ આ કાન કોનો? તો કે હું પ્રેમજીભાઈ. પ્રેમજીભાઈ થઈને બેહીએ ને પ્રેમજીભાઈના કાને વાત કોની હમ સેટ કરવાની? મહારાજની. બોલો ક્યાં મેળ પડે? તો મહારાજનો કાન લાવી દો તો તો અભિપ્રાય પકડાશે. એમની બુદ્ધિ લાવી દો એટલે કે મહારાજ જ સમજનાર કરી દો. મહારાજ જ બોલનાર છે, મહારાજ સમજનાર છે. મહારાજને લાઈને બિરાજમાન કરો, પ્રત્યક્ષ ભાવ ખડો કરો અને તો જ પ્રત્યક્ષ પ્રત્યક્ષ પ્લસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ થશે. સીધું સાદું ગણિત છે આ બધું. અને જે રોજબરોજના અવરભાવમાં આપણે આ બધું પાછું આપણે બધું અનુભવીએ છીએ એ જ વાતને અહીં અહીં એવું જ અધ્યાત્મ માર્ગમાં છે. જેવું વ્યવહારિક માર્ગમાં છે એવું જ અધ્યાત્મ માર્ગમાં છે. અરે શું કહે છે મહારાજ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અજ્ઞાનીમાં અતિ છે અજ્ઞાની તે કોણ છે? પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે જ ઉત્તર કરીએ. ત્યારે સર્વે જો બોલો બીજા વિચાર કરી રહ્યા પણ વિચાર આ વિચારે મેળ પડે એવો છે. મહારાજ ઘણી જગ્યાએ બધાએ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્તર કર્યો. બાપજી તરત કે આ બુદ્ધિ અહીં બુદ્ધો પહોંચતું હશે એમાં વિચારે મેળ પડે. સૌના વિચાર જુદા ને એમનો એ તો એ જ એ ઉત્તર કરે ને એ જ સાંભળે ને એ જ બસ આ કરતા શીખો. એની એ જ કોપી લઈને મૂકી દો. અને એટલે શબ્દ વાપર્યો પ્રથમના 51માં અને કીર્તનમાં શબ્દ વાપર્યો, પુરુષોત્તમ પામવા પુરુષોત્તમ રૂપ બનવું એનું પ્રમાણ શ્રી મુખવાણી કાવન ગણ. એના જેવા થવું હોય તો એના જેવું બની તો જ આગળથી શરૂઆત થાય. અધ્યાત્મ માર્ગની શરૂઆત જ અહીંથી થાય છે ભાઈઓ. હવે આપણે રેગાડા જેવા બેઠા છીએ ને આ હવે એમનું ભાષણ આપ્યા કરે ભાષણ જ થઈ જાય. પછી આપણને એમ થાય શું મહારાજ બોલ્યા ને કદાચ અર્થ વધુ વધુ બુદ્ધિ ભગવાન આપીએ થોડા અર્થ કરી બતાવીએ. આ શાસ્ત્રીય વિદ્વાનો શું કરે આ જ કરે. પરંતુ એના જેવા થાવ પેલા એને સમજવા માટે અને એને જ ઉત્તર કરાવો ને એની એની કાને જ સાંભળો. બસ હું સમજું છું હું સાંભળું છું મૂકી દો પૈડને એ હું કશું કે હું બોલું કે કશું કામમાં ના આવે. એ બધું તમારા વ્યવહાર જગતમાં કામમાં આવે, અહીં હું કામમાં ના આવે. બસ તુંહી દેનાર તુંહી લેનાર બસ દેનારે એન લેનારે આપનારે એન સમજનારે એન સમજાવનારે એન બસ તુંહી તું તુંહી તું બસ તુંહી તું. સમજાય થોડી વાત? જેને નહીં સમજાતી હોય એને સમજવું કે આપણે જો દેહ ભાવમાં મોહા છે એટલે ના સમજાય. દેહધારીને આ વાત સમજાય જ નહીં કારણ કે ક્યાંથી સમજાય? એડા મનાની વાતો જોવાની ના સમજાય એના જેવું છે. અરે શું કહે છે મહારાજ? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લેવો અમે જ ઉત્તર કરીએ. ત્યારે સર્વે રાજી થઈને કહ્યું, જે હે મહારાજ તમથી જ યથાર્થ ઉત્તર થશે માટે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે તથા બાળ યૌવન અને વૃદ્ધપણાને જુએ છે. બોલો આ જ ધંધો કરીએ છીએ આપણે. હું માંદો થઈ ગયો, હું હાજો થઈ ગયો, હું આમ થઈ ગયો, મને કાળો થઈ ગયો, ધોળો થઈ ગયો, લાંબો થઈ ગયો, જાડો થઈ ગયો, હમણાં શરીર ઉતારવું છે. બોલો આનું જ ભજન ચાલતું. હું ભૂખ્યો થયો, હું તરસ્યો થયો, હું આમ થયો,
દેહીમાં રહેનારો જે જીવ છે તે રૂપને જોઈએ છે, પોતાના બીજાના કરી સમ જોયા જ કરે, આમ ઘડીએ ઘડીએ શર્ટિંગ કરે, આમ 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 ફર્યા કરે, આમ આમ ચારે એટલે આ શું બોલો. અને કાં તો બીજાનું જોયા કરે, શર્ટિંગ બરાબર નથી કર્યો અને આમ નથી કર્યો, એટલે આ ભાઈ તારું શર્ટિંગ કરીને પહેલાં ઈન થઈ જાય. ઈન શર્ટિંગમાં ઈન કે ઈન કર્યું કહેવાય, તમારે એવું કે બીજો શબ્દ કે ઈન કર્યું, ઈન ખરેખર બધા શબ્દો મૂર્તિ સુધી પહોંચી જાય. બોલો, ઈન થતા શીખો, ઈન કરતા ને ઈન થતા શીખો. બેઠું શર્ટ ને પેન્ટમાં નાખતા આવડે છે, પણ મુક્ત ને મૂર્તિમાં રાખતા નથી આવડતું આપણને. એ કરીને ભલે ઈન થાય ને, એક એક શબ્દ મૂર્તિ સુધી પહોંચી જાય. બોલો, એક એક ઈન થાય ને, તો ઓલ્યા ઈનમાં એ જોયા કરે. કદાચ હરખું નહીં ગયું હોય, પેન્ટમાં થોડુંક આમ એક બાજુ ઊંચું રહી ગયું, શું થયું મેં તારું, તારી પોઝિશનમાં પંચર પડી જવાનું છે. સાચો કે નહીં? આમાં બહાર રહી ગયા તો હોળી કેટલા જન્મોથી ઊભી છે. દેહીમાં રહેનારો જે જીવ છે તે રૂપને જોઈએ છે, કુરૂપને જોયા છે. બિચારો જીવે શું? બિચારો દેહમાં રહ્યો હોય જીવે જુએ શું? દેહ ધારીને જોયા કરે, દેહમાં રહેનારો દેહને જોયા કરે, પોતાનો બીજાનો દેહ જ જોયા કરે. એને બિચારાને બીજી એને એને એ કરે શું? એની કેપેસિટી જેટલી છે, એની મર્યાદા જેટલી છે, દેહમાં રહેલો દેહને જ જોયા કરે, સ્વાભાવિક જ છે. મૂર્તિમાં રહીને જોવાની વાત આવે છે આગળ. દેહીમાં રહેનારો જે જીવ છે તે રૂપને જોઈએ છે, કુરૂપને જોઈએ છે. બાળ યૌવન ને વૃદ્ધપણાને આપણે શું જોયા કરીએ છીએ? હે, હું ઘેડો થઈ ગયો, ધોળ આવી ગયા, આટલા વર્ષ થયા, આટલા વર્ષ થયા, આ જ જોયા કરીએ છીએ. બાળ યૌવન ને વૃદ્ધપણાને જ જોયા કરીએ છીએ. પણ જોનારો પોતે પોતાને જોતો નથી. એ જ સર્વે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, કહેલામાં અતિશય કહેલો છે, મૂર્ખમાં અતિશય મૂર્ખ છે. તો આપણે આપણું સ્વરૂપ જુઓ, આપણું પોતે પોતાના સ્વરૂપને જોતો નથી. ચલો, પોતે એટલે શું? પોતાનું સ્વરૂપ એટલે શું? ચલો આંગળી ઊંચી કરો. પોતે પોતાના સ્વરૂપને જોતો નથી. પોતે એટલે શું અને પોતાનું સ્વરૂપ એટલે શું? મુદ્દો આ છે. પોતે એટલે શું? પોતે એટલે શું? પોતાનું સ્વરૂપ એટલે શું? જાણતો નથી અને પોતાના સુખ ને માણતો નથી, એ અજ્ઞાની માતિશય અજ્ઞાની છે. પોતે એટલે શું અને પોતાનું સ્વરૂપ એટલે કયું? તમે સમજો છો પણ જરા બોલતા ફાવતું નથી. બોલો, સમજો છો? બરાબર સમજો છો. પોતે એટલે કોણ? હું દેહ નથી, દેહમાં રહેનારો જીવ છું, આત્મા છું. અને આપણને આપણે એથી અટકવાનું નથી. આપણી સમજણ કઈ છે કે હું હવે આત્મા પણ નથી રહ્યો, મને જીવ પણ નથી રહેવા દીધો, હું દેહથી જુદો ચૈતન્ય આત્મા છું અને આત્મા પણ હવે નથી, મને કેવો કરી દીધો મહારાજે? ચાલો ચાલ નહીં, એકાંતિક નહીં, પરમ એકાંતિક નહીં, પોતાથી બીજા નંબરની પદવી આપીને મહારાજે કેવળ કૃપા કરીને મને અનાદિમુક્તની પદવી આપી છે. હું અનાદિમુક્ત છું. હું એટલે કોણ? અહમ અનાદિમુક્ત. અહમ એટલે તરત જ આ દેહ નહીં, અનાદિમુક્ત દેહ નથી. હો અહમ એટલે આ નહીં, સોળ દેહ દેખાય છે એ અહમ નહીં. અહમ એટલે દેહથી જુદો ચૈતન્ય આત્મા, એને અનાદિમુક્ત કર્યો છે. આ પોતે અને અનાદિમુક્તનું સ્વરૂપ, મારું સ્વરૂપ કયું? હવે મહારાજની મૂર્તિ, મહારાજનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ, મહારાજની મૂર્તિ મારું સ્વરૂપ. આ પોતે પોતાના સ્વરૂપને જોતો નથી. એ જ સર્વે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. બધી જ ભલે ખબર પડે છે, પણ આટલી જેને ખબર નથી એને મહારાજે અજ્ઞાની કહી દીધો, મૂર્ખ કહી દીધો, મૂર્ખમાં મૂર્ખનો રાજા કહી દીધો. બોલો, નીચ કહી દીધો.
કેટલી મહારાજે ગાળો આપી દીધી છે, જે પોતે પોતાના સ્વરૂપને ઓળખતો નથી. મુક્ત આ કરવાની જરૂર છે, હવે આ કરો. ક્યાં સુધી હજુ આપણે જગાભાઈને, પટેલને, મંજીભાઈને, ગામીને, મીરાણી ને બિરાણી બધું તોડો. હવે એ પોતાનું સ્વરૂપ નથી, એ તમારું સ્વરૂપ નથી, એ બીજાનું છે, એ પેલાનું છે. પેલાનું એટલે સમજી ગયા ને પેલા, પેલાનું એટલે કોનું? એનું છે, તમારું નથી. આપણું સ્વરૂપ નિરુત્થાનપણે નક્કી કરો કે મારું સ્વરૂપ હું દેહથી જુદો ચૈતન્ય અનાદિ મુક્ત જ છું, તેજોમય છું. અને મારું સ્વરૂપ કયું તો મૂર્તિમાં રાખી લીધો એટલે મારું સ્વરૂપ કયું થઈ ગયું? હવે મહારાજની મૂર્તિ થઈ ગઈ. બસ આ જેને દ્રઢ ગાંઠ નથી વળી એને અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, ભલે ગમે એટલો જ્ઞાની હોય, ગમે એટલો કદાચ પુરાણી હોય, વક્તા હોય, મહાશાસ્ત્રી હોય, વિદ્વાન હોય, સમજ્યા, અને ગમે એટલી પદવીઓ મળેલી હોય, તો આ શ્રીજી મહારાજે બધી ઉડાડી દીધી, કહી દીધું એને અજ્ઞાનીમાં અજ્ઞાની છે. બોલો, કહેલામાં કહેલો છે, મૂર્ખમાં મૂર્ખ છે, નીચમાં નીચ છે. તો આપણું સ્વરૂપ નક્કી કરો. આપણે જે લોકોએ આપણને ફિટ કરી દીધું છે આપણું સ્વરૂપ નથી, સમજ્યા, એ આપણું સ્વરૂપ નથી. જેને અરીસામાં દેખાય છે આપણું સ્વરૂપ નથી, એનું છે. એનું એટલે અવરભાવનું છે, દેહનું સ્વરૂપ છે. એ જગાભાઈનું સ્વરૂપ છે, એ ઘનશ્યામભાઈનું સ્વરૂપ છે, રાજુભાઈનું સ્વરૂપ છે. મારું નથી, હું રાજુભાઈ નથી, હું પટેલ નથી, હું ઘનશ્યામભાઈ નથી, હું ફલાણો નથી, હું પુરુષ નથી, હું સ્ત્રી નથી. હું એ સર્વે ભાવોથી, એ દેહના ભાવોથી હું તદ્દન જુદો છું. અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી, અહમ પુરુષોત્તમ રૂપોસ્મી. અહમ એટલે કોણ? દેહ નહીં, દેહથી જુદો ચૈતન્ય એ પુરુષોત્તમ રૂપ એવો અનાદિ મુક્ત છે. બસ આ પોતાનું સ્વરૂપ જોવાનો પ્રયત્ન કરો. અને પોતાનું સ્વરૂપ ક્યાં છે? અનાદિ મુક્ત મનાયા પછી પોતાનું સ્વરૂપ આમ ના મનાય, આમ જ મનાય. બાપાની વાતો, પ્રસ્તાવના, પ્રશ્ન પૂછ્યો કે અનાદિ મુક્તની લટકે વર્તનાર મહારાજને ક્યાં બતાવશે? મહારાજને ક્યાં બતાવે કે મહારાજ ક્યાં છે? આમ નહીં બતાવે, આમ બતાવશે. મને મુક્ત કરીને મૂર્તિમાં રાખી લીધો છે, હવે મારું સ્વરૂપ મૂર્તિ છે, એ મૂર્તિ જ મારું સ્વરૂપ છે. બસ આની દ્રઢતા કરો, અને તો આ વાતો સમજાશે, તો જ વચનામૃતના અભિપ્રાયો પકડાશે, તો જ એ સજાતી થયો. મહારાજને સજાતી થયો, અને સજાતી થયો એટલે જેમ બાળક બાળક સજાતી થઈને એકબીજાની વાતો સમજી શકે છે, એમ મહારાજની વાતો તો સમજાશે. હવે આપણે દેહધારી મોવા છીએ, બુદ્ધિથી સાંભળવા જઈએ છીએ, સમજવા જઈએ છીએ, નહીં સમજાય, બીજી સમજાશે, બીજા શાસ્ત્રોની વાતો સમજાશે, વ્યવહારની વાતો સમજાશે, જગતની વાતો સમજાશે, સંસ્થા કેમ ચલાવવી એ બધું સમજાશે. પણ મૂર્તિની વાત, મહારાજની વાત નહીં સમજાય, અને સમજાશે કદાચ તો વર્તાશે નહીં, કારણ કે આખી વાત જુદી પડી ગઈ. આવે છે વાત ક્યાંકથી, લે છે ક્યાંક, ચીલનારો કોક છે એ, તો એના જેવો થાય અને સમજે તો જ સમજાય, ને એના જેવો થાય તો જ વર્તાય. લટકમાં પહેલા આવવાનું, બસ મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, અને એમ વિચારે, એ વિચારે સમજો ને સાંભળો. મુક્તો ફરી ફરી કહું છું, આજ સુધી આપણે ઘણું શ્રવણ કર્યું છે પણ બધું જ ઉડી ગયું છે, એનું કારણ એક જ છે, એ બધું અમલમાં નથી આવતું. એનું કારણ, મોટું કારણ આ છે કે દેહ ભાવે યુક્ત બધું થયું છે. વચનામૃતો સમજાયા છે, સાંભળ્યા છે, સમજ્યા છીએ, અર્થ જાણ્યા છે બધું તે પણ, પરંતુ દેહ ભાવે યુક્ત, દેહ ભાવ સોતા સમજ્યા છે, અને એટલે મહારાજનો અભિપ્રાય આપણો નથી બનતો. બે લોટા ગરમ થાય, એક સરખા ગરમ થાય તો જ ચોટે. હવે એક લોટું ઊનું છે ને એક લોટું ટાઢું છે, વિજાતીપણું છે, ક્યાંથી ચોટે? એમ મહારાજની વાતો દિવ્ય છે, વાત કરનારા દિવ્ય છે, એ વાત દિવ્ય છે, અને અહીં આપણે માઇક મૂવા છીએ. હું બુદ્ધિશાળી છું, હું વાચસ્પતિ છું, હું સમજુ છું, હું શાસ્ત્રી છું, હું વિદ્વાન છું, શું આવે હુંકાર ટાળ્યા વગર આપણે મહારાજની દિવ્ય વાત સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એવડ છે આપણી સમજવાની. પકડજો મુક્તો, આ રિઝલ્ટ જોઈએ છે આપણે, આ રિઝલ્ટ જોઈએ છે. હવે આપણે કંઈક સારા દિવસો જોઈએ છીએ, અને તો જ આવશે. બસ મેં કોણ હું, થોડી પ્રેક્ટિસ કરી લઈએ આપણે. આપણા લક્ષ્યાંક વગર આગળ કોઈ વસ્તુ સિદ્ધ ના થાય, પોતાના સ્વરૂપને ઓળખ્યા વગર કશું જ સિદ્ધ ના થાય. મુક્તો આગળ નહીં વધાય ત્યાં સુધી મોક્ષતાના કોઈ પણ લક્ષ્યાંક સિદ્ધ નહીં થાય. મહારાજની કોઈ વાત, વચનામૃત વર્ષ ખાલી ઉજવાશે, વચનામૃત આપણું જીવન નહીં બને. કારણ કે વચનામૃતનો કરનાર એ જ્યાં સુધી વિજાતી છે કેમ મેળ પડશે? દેહધારી કે વચનામૃત ઉજવી શકે?
અને દેહધારી વચનામૃતનું પ્રમાણ એનું જીવન બનાવી શકે? સવાલ જ નથી. બાઉન્સર બોલની જેમ જતું રહે બધું, યાદ રહે, બીજાને સમજાવી શકાય, પણ જીવન ના બને એવું. ઇંગ્લિશમેનની જોડે ઇંગ્લિશ શીખો તો જ ઇંગ્લિશમેનની જોડે ફાવે, ચોખ્ખી વાત છે. બધે તમે જુઓ, જે ક્ષેત્રમાં જાઓ, હવે તમે ત્યાં તમે ઓફિસમાં નોકરી કરતા, તમે અમેરિકામાં રહો, તમે બધાની જોડે તમે તેની ઓલાની જોડે ગુજરાતી બોલવા જાઓ તો તમારે મેળ જ ના પડે, ઉભા રહીએ ના ફાવે. બોલ્યો તમારું કંઈ સમજે નહીં, તમે એનું નામ જોઈએ તો એના જેવા ઇંગ્લિશ થાવ તમે, તો ઇંગ્લિશમાં એકબીજાને ફાવે ને બોલો ને તમે કામ કરી શકો એકબીજાની જોડે, ચોખ્ખી વાત છે. ભલે ભાંગ્યું તૂટ્યું હોય પણ ઇંગ્લિશ તો બોલવું જોઈએ કંઈ કંઈ રીતે. ચલો અમારા આપણા ગુજરાતી થોડું થોડું બોલતા શીખી ગયા બે ચાર વાક્યો, ભલે ટેન્સ બેન્સ અંદર કંઈ કાળ કર્મ કંઈ લાગુ જ ના પડતું હોય, પરંતુ એમ કરતાં કરતાં થોડું ઘણું તો સજાતી થયા. થોડા ઘણા તો સજાતી થવા આપણે, અને એમ કરતાં કરતાં બધું એના જેવા થવાશે. અરે મેં કોણ હું, દઢાવ કરો. અરે સ્વામી કોણ હું, મેં કોણ. પ્રેક્ટિસ કરો શબ્દોની સાથે, શબ્દોની રૂપી મૂર્તિમાં બેસી જાઓ, શબ્દો રૂપી વાહનમાં બેસી જાઓ. કોણ હું, મેં કોણ હું, ધૂલ દેહ નહીં હું, સ્થૂળ દેહ નહીં હું, સૂક્ષ્મ વર કારણ નહીં હું, સૂક્ષ્મ વર કારણ નહીં હું, યહ નામ વર યે છૂટા પડી જાઓ નહીં હું, યહ નામ વર યે રોગ નહીં હું, પંચભૂત કા ય શરીર નહીં હું, પંચભૂત કા ય શરીર નહીં હું, ફિર કોણ હું, મેં કોણ હું, મેં કોણ હું, 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 કોણ હું, મેં કોણ હું. મુક્તો આ શબ્દ સાંભળતા સાંભળતા જેમ શરીર ઉપરથી વસ્ત્ર ઉતારીને બાજુમાં મૂકી દઈએ, એમ જ આ શરીરરૂપી વસ્ત્રને, આત્માનું વસ્ત્ર આ શરીર છે, એને ઉતારીને બાજુમાં મૂકતા શીખો. સ્થૂળ દેહ તે હું નથી, આ શરીરના બધું વર્ણન છે. સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, પંચભૂતનો દેહ, આ પુરુષ સ્ત્રી આ બધું શરીરના ભાવ છે, એને ઉતારી નાખો. એટલી જ સહજતાથી ઉતારતા શીખો બસ. અને એકલો શુદ્ધ ચૈતન્ય રહ્યો, અને એ ચૈતન્યને મહારાજે તાબડતોપ મૂર્તિમાં લઈ લીધો, કારણ કે નિરાધાર ચૈતન્ય કાં તો શરીરના આધારે રહે અને કાં તો મૂર્તિના આધારે રહે. શરીરનો આધાર છૂટી ગયો, હવે મૂર્તિના આધારમાં આવી જાઓ બસ. આ જ ભાવથી આ પોતાનું સ્વરૂપ દ્રઢ કરો, અને જેટલું આ સ્વરૂપ દ્રઢ થશે એટલી જ મહારાજની મરજી પકડાશે, મહારાજની મરજીમાં રહેવાશે. અરે નહીં હું, સ્ત્રી નહીં હું, પુરુષ નહીં હું, સ્ત્રી નહીં હું, કોઈ જાત કે વર્ણ નહીં હું, કોઈ જાત કે વર્ણ નહીં હું, માતા પુત્ર નહીં હું, પિતા માતા પુત્ર નહીં હું, માયા કી બ્રહ્મ જાલ નહીં હું, માયા કી બ્રહ્મ જાલ નહીં હું, ફિર કોણ હું, મેં કોણ, પિતા નથી, માતા નથી, પુત્ર નથી, તો કોણ છીએ? કોણ હું, મેં કોણ હું, 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 કોણ છું, તો હું કોણ છું? આ દેહ નથી, માતા નથી, કોઈનો પિતા નથી, કોઈનો પુત્ર નથી, કોઈનો પટેલ નથી, બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કોઈ નાત નથી, કોઈ જાત નથી, તો પછી હું છું કોણ? બસ એ જ આપણને ખબર નથી.
બધાને આ કોણ છે, આ કોણ છે, આ કોણ છે જોવા ગયા, એમાં આપણું જ સ્વરૂપ જોવાનું રહી ગયું. હું કોણ છું? તો શ્રીજી મહારાજા પ્રથમના 20માં એ કહે છે, તમે તમને ઓળખો, આખી દુનિયાને ઓળખીએ પણ તમે તમને ઓળખો. તમે જે ઓળખો છો એ સાચું નથી, એ રોંગ બિલીફ છે, ખોટી ગેરસમજણ છે, એ તમે નથી. તો દેહથી જુદો હું આત્મા છું, પરંતુ એ નિરાકાર છે. નિરાકાર આત્માને સાકાર એવા પુરુષોત્તમને વિશે પ્રીતિ ન થાય. નિરાકાર આત્માને વિશે મહારાજ ન રહે, ભલે મહારાજે અનેક વચનામૃતમાં કહ્યું છે કે આત્માને વિશે પરમાત્માને ધારવા. આત્મા નિરાકાર છે, પરમાત્મા આત્મામાં રહી શકે જ નહીં. નિરાકારમાં આત્મા સદા સાકાર મૂર્તિ રહી કેમ શકે? તો હવે કોણ છું? આગળ અનહદ કૃપા કર દેહ છોડા કર, અનહદ કૃપા કર દેહ છોડા કર. અનહદ કૃપા કરીને મહારાજે દેહમાંથી આપણને છૂટા પાડી દીધા, જ્ઞાને કરીને છૂટા પાડી દીધા કે તું આ દેહ નથી, દેહથી જુદો આત્મા છો. અનહદ કૃપા કર દેહ છોડા કર, અનહદ કૃપા કર દેહ છોડા કર. ચૈતન્ય કો બદલાયા, ચૈતન્ય કો બદલાયા. ચૈતન્ય દેહથી જુદો, દેહથી છૂટા પાડીને અનહદ કૃપા કર, દેહ છોડા કર, દેહનાથી છોડાવી નાખ્યા અને ચૈતન્ય કરી દીધા. એ નિરાકાર છે તો સજાતી કેવી રીતે થાય? તો મહારાજે અનહદ કૃપા કરી, ચૈતન્ય કો બદલાયા, ચૈતન્ય કો બદલાયા. ઉન્હે પોતા જેસો નિજ રૂપ કર, ઉન્હે પોતા જેસો નિજ રૂપ કર, ઉન્હે પોતા જેસો નિજ રૂપ કર, ઉન્હે પોતા જેસો નિજ રૂપ કર. સ્વમૂર્તિ મેં ઠહરા યા, સ્વમૂર્તિ મેં ઠહરાયા, સ્વમૂર્તિ મેં ઠહરાયા, સ્વમૂર્તિ મેં ઠહરાયા. આ આપણું સ્વરૂપ, આ આપણું સ્વરૂપ મહારાજે પોતા જેવો કરી દીધો, અનાદિ મુક્ત કરી દીધો. હવે જીવ ન રહ્યો, જીવ ન બોલાય, જીવ ન સમજાય. દેહથી છૂટો છો, પરંતુ દેહથી જુદો હું જીવ નથી, આત્મા નથી, ચૈતન્ય માત્ર નથી. પોતા જેવો અનાદિ મુક્ત પુરુષોત્તમ રૂપ કરી દીધો, એ આપણું સ્વરૂપ છે, એ આપણે છીએ. અનાદિ મુક્ત એ આપણે છીએ. એ દેહના ભાવો ખરી ગયા ગયા અને મને મહારાજે પોતાની મૂર્તિમાં ઠહરાવી દીધો. ઠહરાવી દીધો એટલે ઠેરાવી દીધો, એ આપણું સ્વરૂપ છે. હવે મૂર્તિ આપણું સ્વરૂપ થયું. તો ફિર અબ કોણ મેં કોણ હું, કોણ હું મેં કોણ હું, કોણ હું મેં કોણ હું, કોણ હું મેં કોણ હું. દિવ્ય સાકાર અનાદિ મુક્ત હું, દિવ્ય સાકાર અનાદિ મુક્ત હું. અતિ પ્રકાશમાન હું, અતિ પ્રકાશમાન હું. તદરૂપ હું તદલીન હું, તદરૂપ હું તદલીન હું. એકમેક ઓર ઓત પ્રોત હું, એકમેક ઓર ઓત પ્રોત હું. તદરૂપ હું તદલીન હું. શબ્દ શબ્દ આ શબ્દ બોલવા માટે નથી. શબ્દરૂપી વાહનમાં, વાહનમાં બેસી જાઓ, શબ્દરૂપી ગાડીમાં બેસી જાઓ અને ગાડીમાં બેસીને ઠેઠ પહોંચી જાઓ, જ્યાં શબ્દ જાય ત્યાં. તદરૂપ હું તદલીન હું, તદરૂપ એટલે મૂર્તિરૂપ, તદ એટલે તે રૂપ, મૂર્તિરૂપ સાધ્યમ પણ ઉપમાડ્યો છે મહારાજે મને. તદરૂપ હું અને તદલીન હું, મૂર્તિમાં લીન કરી દીધો છે. એ બસ શબ્દ શબ્દ પકડો અને શબ્દરૂપી ગાડીમાં બેસી જાઓ. કે તદરૂપ હું તદલીન હું, તદરૂપ હું તદલીન હું. એકમેક ઓર ઓત પ્રોત હું, એકમેક ઓર ઓત
પ્રોત હું બસ કોન હું મેં કોન હું કોન હું કોન હું મેં કોન હું કોન હું મેં કોન હું કોન હું મેં કોન હું કોન હું કોન ક્યાં રહ્યો પટેલ, ક્યાં રહ્યા પુરુષ, ક્યાં રહી સ્ત્રી, ક્યાં રહ્યો બાલ્યાવસ્થા, ક્યાં રહી યુવાન અવસ્થા, ક્યાં રહ્યો? બસ હું મૂર્તિમાં છું, રમણ કરનારો છું, મહારાજ જ છે. કોણ રહ્યું? બસ મહારાજ જ છે. હું અનાદિમુક્ત છું, મૂર્તિમાં છું, અને દેખાવ મહારાજનો થઈ ગયો, રૂપ મહારાજનો થઈ ગયો. આગળ. અબ દેહ નહીં કોઈ દોષ નહીં, અબ દેહ નહીં કોઈ દોષ નહીં, અબ દેહ નહીં દેહ જ નથી તો દોષ કેવા, અબ દેહ નહીં કોઈ દોષ નહીં, પિંડયા બ્રહ્માંડ નહીં, પિંડયા બ્રહ્માંડ નહીં, અવર ભાવ કાલેશ નહીં, અવર ભાવ કાલેશ નહીં. જ્યાં મહારાજ બિરાજે ત્યાં કોઈ અવરભાવ ન હોય, ત્યાં કોઈ કોઈ વડતાલ નથી, વાસના નથી, અમદાવાદ નથી, ગરડો નથી, મુંબઈ નથી, સુરત નથી, અવરભાવ છે બધો. બસ કશું જ નથી, પુરુષ નથી, સ્ત્રી નથી, કોઈ આખો દિવ્ય સમાજ છે મુક્તો, દિવ્ય મહારાજની મૂર્તિને મૂર્તિમાં રહેનારો અનાદિ મુક્તોનો આ સમાજ છે. બસ હું પણ એવો અનાદિ મુક્ત છું, મૂર્તિમાં રહેનારો છું. અવર ભાવ કાલેશ નહીં, અવર ભાવ કાલેશ નહીં, પર ભાવ મેં અલમસ્ત હું, પર ભાવ મેં અલમસ્ત હું, બસ કોન હું મેં કોન ભાવમાં છું, મૂર્તિમાં છું, કોન હું કોન હું મેં કોન હું કોન હું કોન હું. બસ પરભાવમાં છું, મૂર્તિમાં છું, અલમસ્ત છું. બસ મૂર્તિ જ છે, મહારાજ જ છે. બસ આ શબ્દરૂપી વાહનમાં વિકલમાં બેસી જાઓ, બસ શબ્દરૂપી ગાડીમાં બેસી જાઓ, ને છેઠ મૂર્તિ સુધી પહોંચી જશે. શબ્દ મૂર્તિમાંથી આવે છે, મૂર્તિ સુધી લઈ જાય છે. શબ્દ જ સ્વયં મૂર્તિરૂપ છે, એમાં બેસી જાઓ. બસ એની જોડે જોડે મૂર્તિ ગાડી જશે, ત્યાં આપણને લઈ જશે. અરે આગળ. સેવક ભાવ સે મુક્ત હું, સેવક ભાવ સે મુક્ત હું, સેવક ભાવ સે, સ્વામીને સેવક નો નાતો છે જ, સેવક ભાવ સે મુક્ત હું, રોમ રોમ મે રસ બસ 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 હું, પ્રતિલોમ ભાવ મે પૂર્ણ હું, પ્રતિલોમ ભાવ મે પૂર્ણ હું, પ્રતિલોમ ભાવ મે પૂર્ણ હું, લોમ ભાવ મે પૂર્ણ હું, સુખ સુખ કા સાગર 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 હું, બસ કોન હું મેં કોન હું કોન હું કોન હું મેં કોન હું. બસ મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. આપણું સાચું સ્વરૂપ છે, અને આમાં રહીને આપણે બધું શ્રવણ કરો, એમની વાતો સમજાવવા માંડશે, અને એમના જેવા થવા માંડશે, મુક્તો એ પ્રમાણે થવા માંડશે, કરવા માંડશે. મુક્તો જોજો તમે, બાપ દીકરાને ઘણી વખત ઉપદેશ આપતા, બેટા તું આમ કર, બેટા તું આમ કર, બેટા આમ કર, દીકરા ના સમજાય, હસી કાઢે, જોજો ઘણી વખત હસી કાઢે. ત્યારે બાપા એક શબ્દ બોલે, ખબર છે, બેટા તને અત્યારે નહીં સમજાય, તું મારા જેવો, તું બાપ થઈશ ને ત્યારે તને ખબર પડશે. ઓકે, ખબર છે, તું બાપ થઈશ ને ત્યારે તને ખબર પડશે. હવે આ વાક્ય સાચું ખોટું, વાત એ સાચી જ છે.
એ જયારે બાપ થાય ને ત્યારે જ ખબર પડે. બાપની વાત બાપ થાય ત્યારે ખબર સમજાય. અત્યારે હજુ છોકરો જ છે ને એટલે સમજાતી નથી, પણ એ બાપ થાય ને કોકનો અને ત્યારે એને સમજાય. અર્થાત સમજ્યા, એનો અર્થ સમજ્યા, એના જેવો થાય તો જ સમજાય. એમ આ બાપની વાતો આપણને તો જ સમજાય કે જ્યારે આપણે એમના જેવા થઈએ ત્યારે. ભાઈઓ આ મુદ્દો છે, હો પકડજો બરાબર, આ મુદ્દો છે. અત્યારે ઘણાને આ વાત નહીં સમજાતી હોય તે સમજો કે હજુ તમે છોકરા મુવા છો, હજુ આપણે વિજાતી છે એટલે નથી સમજાતી. જેમ જેમ એને સજાતી થતી જવાય એમ એમ મૂર્તિની વાતો સમજાતી જાય, મૂર્તિ જેવા થતો જાય, મૂર્તિની વાતો સમજાતી જાય અને મૂર્તિ રૂપ થતા જવાય અને મૂર્તિ સુધી પહોંચતા જવાય. એક નાનકડી વાત સદગુરુ ગોપાળાનંદ સ્વામીની એક વાત આના અનુસંધાનમાં છે, વાંચી છે. સેવક વાંચતો હતો, થોડું બહુ મને વાત ગમી એટલે સહેજ વાંચું છું. બહુ સરસ ગોપાળ બાપાની વાત છે અને બહુ સરસ વાત સ્વામી કરી છે. વાર્તા છે ગોપાળાનંદ સ્વામીની વાતોમાં 115મી વાર્તા છે. માન તથા કામ એ બે દોસ્તો જીવમાં રહ્યા છે તે ટળવા મહા કઠણ છે. અને જોજો દરેક વ્યક્તિને દોષના બે રાજા છે, આ બે મોટા રાજા, બધા દોષ માત્ર આને આશ્રય રહેલા છે. કયા બે દોષ? માન અને કામ. ઈર્ષ્યા તો માનને આશ્રય રહી છે, હઠ માનને આશ્રય રહે છે, જોજો દંભ પાખંડ બીજું ક્રોધ ગુસ્સો બધું માનને આશ્રય રહ્યો છે. માન અને કામ આ બધા દોષના રાજા છે. માન અને કામ એ બે દોસ્તો જીવમાં રહ્યા છે તે ટળવા મહાકઠણ છે. હવે આપણે આવું સાંભળીને શું કરીએ? મૂકી દો મહાકઠણ, શું મોટા જ કીધું મહાકઠણ છે, એ કઈ ચડતા હશે નહીં. મહાકઠણ છે તો એને સહેલા નથી કરવા, પેલા નથી ટાળવા આપણે, ચાલશે. અને એ હોતા અંદાજી કરી શકશું આપણે તો શું કહે છે? એનો ટાળવાનો ઉપાય બતાવે છે મહારાજ મોટા પુરુષ. શું કહે છે? એ બે દોસ્તો ત્યારે ટળે, એ બે દોસ્તો ત્યારે ટળે. હવે આગળનું આવતે આવતી વખતે વાંચશું આપણે, ચાલશે ને? કે વાંચી લેવું છે? હવે વાંચવાની ઈચ્છા થવી જોઈએ કે ના થવી જોઈએ? કોને થાય? જેને ટાળવા છે એને. આજે જ વાંચવાનું છે, આવતી વખતે નહીં. આ તો હું તમને જોતો હતો કે તમે શું કહેવા માંગો છો. ટાળવાની થોડી કઈ ઈચ્છા છે તો આગળ વાંચીએ. નહીં તો કે સારું તારે હવે અમે ટાઈમ થયો, આવતીકાલ રાખજો ને. નહીં શુક્રવાર રાખવું પડે. કાલ કોને દીઠી છે? કાલ શુક્રવાર રાખવી છે. મુક્તો શું કહે છે? એ બે દોસ્તો ત્યારે ટળે જ્યારે દેહ. જો મહારાજે કામ અને માનને ટાળવાનો કેવો ઉપાય બતાવ્યો જે હમણાં આપણે વાત કરી રહ્યા છીએ પ્રથમના 20મા વચનામૃતની, એ જ અહીં રિપીટ થાય છે. આ જ મહારાજને મોટાનું હાર્દ છે, આ જ રહસ્ય છે. વચનામૃતના પાને પાને આ વચનામૃત આ રહસ્ય ભરાયું, મહારાજે ભર્યું છે પાને પાને. બોલો, પ્રથમનું 21મું હોય, પ્રથમનું 16મું, પ્રથમનું 17મું, પ્રથમનું 18મું, પ્રથમનું 19મું, પ્રથમનું 20મું, પ્રથમનું 21મું, પ્રથમનું 22મું, પ્રથમ 23, પ્રથમ 24, પ્રથમ 25, પ્રથમ 26, પ્રથમ 27, પ્રથમ 28. તમે હળંગ તમે જુઓ ને 16 થી 28 સુધી મહારાજે સતત 12-12 વચનામૃતની અંદર, 13 વચનામૃત છે એમાં, નરી જ આ વાત લખી છે મહારાજ, નરી આ વાત છે. બોલો, મહારાજ એનું રહસ્ય ગોપાળ બાપા કહે છે કે એ બે દોસ્તો ત્યારે ટળે. ક્યારે ટળે? ઉપવાસ કરીએ તો, જપ તપ વ્રત કરીએ તો, દાન કરીએ તો? ના. શું કહે છે? સાંભળજો, ત્યારે જ ટળે. એ બે દોસ્તો ત્યારે જ ટળે જ્યારે દેહ, ઇન્દ્રિયો, અંતકરણ, દેવતા, પંચભૂત અને પંચ વિષય આ સર્વે 57ના ટોળાનો વારંવાર કોઈ નિષેધ કરે. પેલો નિષેધ કરે, સંતો નિષેધ કરવાનો, પોતાની જાતે પોતાની ઉપર પણ નિષેધ કરવો, આપણને નિષેધ કરવાનો, બીજા સત્સંગ સમાજ આપણા જોગમાં જે હોય ને એને નિષેધ કરવો, વારંવાર નિષેધ કરે ત્યારે આ દોષ ટળે એવા છે.
વારંવાર નિષેધ કરવો એ સાધુનો ધર્મ છે, પણ જે પોતા ઉપર નિષેધ કરતા ટેવાયેલો હશે એ સામે બીજાને નિષેધ કરવા ટેવ પાડશે, નહીં તો બીજી બધી વાતો નીકળશે આપણાથી, આ નહીં નીકળે. સિયો ને ગાંઠિયા ઓલી પોપકોર્ન ને એવું અત્યારે જમાનો બધો વધી ગયો, ફાસ્ટ ફૂડ કે ને શું કે બોલો, ઇન્સ્ટન્ટ બધા તૈયાર પેકેટ મળે સમ્રાટના પડીકા સમજા લઈને ખાધા કરે, એનાથી કંઈક શરીરમાં શક્તિ આવે, શરીર ફૂલે ખરું, શક્તિ ના આવે. અત્યારે એવી એવી બધી વાતો આપણને બધી કરીએ, પરંતુ આ વારંવાર નિષેધ કરો. મહારાજ એમ કહે છે, ગોપાળ બાપા બોલ્યા છે, શું કહે છે, અને પંચ વિષય સર્વેનો વારંવાર નિષેધ કરે અને નિરંતર આત્મસત્તા રૂપે વર્તતા વર્તે, નિરંતર શબ્દ વાપર્યો છે, નિરંતર આત્મસત્તા રૂપે વર્તે ત્યારે જ ટળે. એટલે સમજ્યા આત્મસત્તા રૂપે, એટલે મુક્તો જોજો આપણે શાનું નિરંતર મનન ભજન કરીએ છીએ. દેહનું, દેહના ભાવોનું, દેહના સગાનું, દેહના સંબંધીનું કંઈક થયું હોય આપણને દેહને અથવાય તે મુક્તો એનું જ ભજન કરીએ, અને ચારે બાજુ એ જ ભજન કરાવનારા મળે. સમજ્યા, જોજો તમે એ જ ભજન, મને બસ મને ઓડકાર બહુ આવે છે, ઓડકાર બહુ આવે છે, એનું જ ભજન કરીએ કરીએ એટલે જ ઓડકાર આવે છે. ભજન છોડી દે, હવે મને કંઈક થઈ ગયું છે, હવે મને સારું નથી થતું, હવે મને આ થાય છે, મને આ થાય છે, આ ભજન મૂકી દો. આ દેહ ભાવ આપણે પૃષ્ઠ કરીએ છીએ, નિરંતર એનું ભજન કરીએ છીએ, નિરંતર એના ભજનથી આપણે દેહરૂપ થઈ ગયા છીએ. જે જેનું ચિંતવન કરે તે રૂપ થઈ જાય, જેનું ચિંતવન કરવાથી એ રૂપ થઈ જવાય છે. ભક્તો, દેહનું ચિંતવન કર્યું છે આપણે, દેહના દોષ ને દેહના દુઃખોનું ચિંતવન કરીએ છીએ, મને વાસના પીડે છે, મને માન પીડે છે, મને કામ પીડે છે. મહારાજ અહીં એમ કહે છે કે આત્મસત્તા રૂપે વર્તે, નિરંતર વર્તે, એટલે કે દેહથી જુદો હું આત્મા છું, મારે વિશે કોઈ કામ નથી, કોઈ માન નથી, કોઈ સ્વભાવ નથી, કોઈ પ્રકૃતિ નથી, હું માંદો નથી, હું સાજો નથી, મને ઈડકી નથી, મને ઓડકાર નથી, મને ઉધરસ નથી, મને ખાંસી નથી, મને ફલાણું નથી, મને આ નથી, મને આ નથી, એ નથી ના ભાવ મારો. એનું જેટલું ભજન કરશું એ આપણે નિરંતર દેહ ભાવનું પરિપક્વતા કરીએ છીએ, દેહ ભાવનું પુષ્ટિ કરીએ છીએ, અને એનાથી દોષ વધે છે. જોજો એક નાનું દ્રષ્ટાંત આપું સમજવા માટે. વિદ્યાર્થીઓને ઘણાને એક નાનપણથી ઘેર પડી ગયો, મને ઇંગ્લિશ ફાવે જ નહીં, મને ગણિત ફાવે જ નહીં, આવું થઈ ગયું હોય. જોજો એ કેમ નથી ફાવતું કહેશો, આનું જ મનન કર્યું ને એટલે નથી ફાવતું. મારો નાનપણથી એ જ ભજન કર્યું, આપણને ગણિત નથી ફાવતું, આપણને ગણિત નથી ફાવતું, આપણને ગણિત નથી ફાવતું, એ નેગેટિવ વનનથી જ એનું ચિંતવન કર્યું એટલે નથી ફાવતું. ગ્રંથિ બંધાઈ ગઈ, પછી એ ગ્રંથિ એમાં આપણે આ દેહ ભાવની ગ્રંથિ બંધાઈ ગઈ છે. હું મીરાણી, હું મીરાણી, મીરાણી, ચારે બાજુ બધા એ ધોકાઈ ધોકાઈ ઠૂંચાંચી ચાંચી બહાર કરે, એ મીરાણી, એ મીરાણી, એ મીરાણી, એટલે ગ્રંથિ બંધાઈ ગઈ છે. અહમ ગ્રંથિ થઈ ગઈ આપણને, દેહ ભાવની ગ્રંથિ બંધાઈ ગઈ છે, અને એનાથી એટલું બધું પાકું કરી નાખ્યું છે. એટલે મહારાજ એમ કહે છે, પહેલો જ શબ્દ ગોપાળાનંદ સ્વામી શું વાપર્યો, કે હું દોષ, એ બે મહાદોષ છે તે ત્યારે ટળે જ્યારે દેહ, ઇન્દ્રિયો, અંતકરણ, દેવતા, પંચભૂત અને પંચ વિષય સર્વેનો વારંવાર નિષેધ કરે, પોતાની જાતે નિષેધ કર્યા કરે, વારંવાર નિષેધ કરે. જેમ પેલું વારંવાર પાકું કર્યું છે, થઈ ગયું છે, એ તે મનનથી ચિંતવનથી જ પાકું થઈ ગયું છે, ખોટું પાકું થઈ ગયું એ ચિંતવનથી જ પાકું થઈ ગયું છે, વારંવારના પ્રયત્નોથી પાકું થઈ ગયું છે. હવે એનો નિષેધ કર્યા કરો કે હું આ વિજય તે હું નથી, હું ગામી તે હું નથી, હું ફલાણો તે હું નથી, હું આ પુરુષ તે હું નથી, એનો નિષેધ કર્યા કરો, નિષેધ કર્યા કરો પોતાની જાતે, અને સંતો દ્વારા પણ નિષેધ વારંવાર થયા કરે. ભક્તો, અને જે સત્ય છે એનો એનો દ્રઢાવ કરો, એને પાકું કરો કે હું દેહ નથી, દેહથી જુદો ચૈતન્ય પણ નથી, હું અનાદિમુક્ત મૂર્તિમાં રહેનારો અનાદિમુક્ત પુરુષોત્તમ રૂપિયો મહારાજનો મુક્ત છું. આનું પરિપક્વ કરો, પેલાનો નિષેધ કરો અને પાકું કરો, પેલો નિષેધ કરો આનું પાકું કરો, એનાથી જ બધું થતું જાય, એનાથી જ દોષ ટળતા જાય. દેહના રોગ પણ એનાથી જ ટળે મુક્તો. જેટલું મનન કરીએ, જેટલું ભજન કરીએ, એટલા દેહના રોગો વધુ ને વધુ દ્રઢ થતા જાય, દેહના રોગો પણ વધુ દ્રઢ થતા જાય, એનાથી જ થતા જાય. મને કેન્સર થયું છે, કેન્સર થયું છે, કેન્સર થયું છે, બોલો, ના થયું હોય તો એ થઈ જાય, બોલો, પાકું જ થતું જાય, એ કેન્સર વધતું જાય, નહીં કશું જ નથી, કેન્સરે નથી, કશું નથી, કશું નથી થયું મને, હું હાજો હમ છું, કંઈ નથી થયું. તમે જોજો ડૉક્ટરો, જે સારા ડૉક્ટર હોય ને એ દર્દીને પહેલું જ આ કે
અરે કઈ નખમાં એ રોગ નથી, ચિંતા ના કરશો, બે દાડા તમે ઘોડા જેવા થઈ જશો, દોડતા થઈ જશો, કાંઈ ચિંતા ના કરશો. બોલો, રોગ હોય તો 50% ત્યાં જ જતો રહે. સાચી વાત છે બેલા. અને ઘણા ડોક્ટર શું કહે, લે તમે એક દાડો મોડા આવ્યા હોત ને મરી જ જાતો. હરું થયો આજે આવ્યા, બહુ ઠેઠ છેલ્લા સ્ટેજ ઉપર છે. બોલો, છેલ્લા સ્ટેજ ઉપર ના હોય તો થઈ જાય. સાચી વાત છે. મુક્તો જે જેવું ચિંતવન કરે તે રૂપ થઈ જાય. હલકા શબ્દથી હલકી વૃત્તિ થાય છે, હલકી આપણી માનીતા બંધ થઈ જાય છે. શું કરવા, હલકી માનીતા બાંધો છે, કશું જ નથી, મને કાંઈ જ નથી, દેહના દુઃખે નથી અને આત્માના દુઃખે નથી. હું દેહ ને આત્માથી તદ્દન જુદો છું, દેહથી જુદો, આત્માના આત્માથી હવે મને આગળ વધારી દીધો છે. હું અનાદિ મુક્ત છું, મૂર્તિ મારેલો છું. એ બધું દેહ ને થાય છે, કશું નથી. હવે મારે કઈ નથી, હોય જ નહીં ને. હું માંદો, હું માંદો, હું માંદો. અરે તું શું માંદો, હવે હતો માંદો, અત્યારે તો હાજો કરીને કહો. એ કેવા આપણને મૂર્તિ જેવા કરીને ક્યાં, હા ક્યાંના શાના માંદા આપણે, શું માંદા 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 કરીએ છીએ. નિરંતર મહારાજ કે છો, નિરંતર આનું મનન કરો, આનું મનન કરો. સર્વેને વારંવાર નિષેધ કરે ને, નિરંતર આત્મસત્તા રૂપે વર્તે. નિરંતર આત્મસત્તા રૂપે એટલે મૂર્તિ રૂપે વર્તે, રૂપે વર્તે ત્યારે ટળે, ત્યારે જ ટળે. તે વિના બીજા કોટી ઉપાય કરે તો પણ માન તથા કામ એ બે દોષ ન ટળે. આ મોટા પુરુષનો જજમેન્ટ છે, સુપ્રીમનો ચુકાદો છે. બોલો, આ શ્રીજી મહારાજનો ચુકાદો છે. બધાનું 30 આ જ કહ્યું છે મહારાજે. ત્યાં એકલી કામની વાત આવે છે અને રૂપની વાત આવે છે, માનની વાત ત્યાં નથી આવતી. રૂપ અને દ્રવ્યની વાત આવે છે, સ્ત્રી અને દ્રવ્યમાંથી પ્રીતિ. આ જ ઉપાય બતાવ્યો છે મહારાજે ભક્તો. અને આનો જે નિષેધ કર્યા કરે અને જે સત્યતાની સત્યનો ઠરાવ કર્યા કરે, સત્પુરુષનું લક્ષણ મહારાજે બધીનું 67મું, અરે ગઈ વખતે આપણે પ્રથમનું 67મું ચાલતું, આ સત્પુરુષનું લક્ષણ છે. અસત્યનો નિષેધ કરાવે, સત્યનું પ્રતિપાદિત કર્યા કરે, એ સત્પુરુષનું લક્ષણ છે. એવા જોગમાં રહીને મહારાજ કે આ જ કરવું, આ જ કરવું. પરમ સત્ય કરીને માનવા એમના વચન, મોટા પુરુષના વચન પરમ સત્ય કરીને માનવા, એ જ મોટા પુરુષની ઓળખાણ કહેવાય. એમના વચનને પરમ સત્ય કરીને માનવા, પ્રથમનું 16મું વચન, પરમ સત્ય કરીને માનવા. કે તું દેહ નથી, તો ઇન્દ્રિયો અંતકરણને ભોગવનારો તે તું નથી, તું તેથી તદ્દન જુદો છો, તું અનાદિ મુક્ત છો. બસ આનું મનન કરો અને એવા સત્પુરુષના વચનમાં વિશ્વાસ તો આવ્યો કહેવાય. પકડાય છે થોડું વાત, પકડાય છે? પહેલી તો સમજાય છે, હવે શું કરશું કહો જોઈ, હવે શું કરશું, શું કરશું કહો જોઈ. હા મુક્તો, આ મહિનાનો ગોલ છે આપણો, 5 મિનિટ ચાલુ રાખીએ છીએ. આ મહિનાનો ગોલ છે સત્પુરુષના સ્વરૂપની દ્રઢતા, અને એના માટે આપણને સમૂહગાન આપવામાં આવ્યું. બહુ અદભુત પહેલી લીટી છે. અનાદિ મુક્તની સેવા મારે તો અનાદિ મુક્તની સેવા જે કરે અને મીઠડા મેવા મળે, અને મીઠડા મેવા એ આપણું રિઝલ્ટ છે, સેવાનું રિઝલ્ટ. આ અનાદિ મુક્તની સેવા કર્યા પછી મીઠડા મેવા મળવા જ જોઈએ. કયા મીઠડા મેવા? હવે શ્રીજીની મૂર્તિમાં રહેવા, મારે તો મીઠડા મેવા. આ મેવાની વાત છે. ગાડી મળી ગઈ ને બંગલો મળી ગયો ને ધંધો હારો થતો ચાલતો ને હારો ચાલતો થઈ ગયો, એ કંઈ સેવાનું ફળ નથી. આપણે બધા સૂક્ષ્મ સ્થૂળ વિચારોમાં રાચીએ છીએ. આપણે આપણું પાત્રતા એવી ને એટલે આપણે એમ કે જો મોટા પુરુષને સેવ્યા ને બાપજીને રાજી કર્યા એટલે બાપજી જો અમારે અમે ગાડીવાળા થઈ ગયા ને બંગલાવાળા થઈ ગયા, એટલે આ સેવાનું ફળ? આ ગાડી ને બંગલા માટે એમની સેવા કરીએ છીએ અને એના માટે આવ્યા છે? શું ઓળખ્યા આપણે એમને? એ તો જેને મોટા પુરુષ નથી મળ્યા, અરે હા ભંગાર હોય એને જગતમાં તમે જુઓ તો પાપના પર્વતો નહીં તે ગાડીને બંગલા તો હોય છે, નથી હોતા પહેલા? એના માટે આપણે આ મોટા પુરુષની સેવા કરવાની છે?
આ રિઝલ્ટ, રિઝલ્ટ એટલે આપણે આપણે રિઝલ્ટ શું જોઈએ? ઓ બાપજી રાજી થઈ ગયા, જો મારી નોકરી નથી, નોકરી મળી ગઈ. આપણી રિઝલ્ટ અહીં જ નજર, કેવા આપણે હાવ કેવી સ્થિતિમાં જીવીએ છીએ આપણે, કેવા દેહધારી છીએ આપણે, કેવા આપણે સકામ છીએ, કેવી જગતની રીતે રીત બતાવી દીધી છે આપણે, એ બનાવી દીધી છે આપણે, આપણી રીત બનાવી દીધી છે. આ મોટા પુરુષની સેવાનું ફળ છે. વી વોન્ટ રિઝલ્ટ. કયું રિઝલ્ટ? શ્રીજીની મૂર્તિ મારે મારે તો મીઠડા મેવા, એની મૂર્તિમાં રહેવા એ મીઠડા મેવા છે, અને એ એમની જોડેથી એમની સેવાનું ફળ આપણે એ લેવાનું છે. દ્રષ્ટિ બદલજો આપણી, હો એના માટે એ પધાર્યા છે. એટલે આ તમને એક પ્રશ્ન પૂછું, 2000ની નોટમાંથી 2000 પૂરા નીકળવા જોઈએ, 5-6 રૂપિયા નીકળ્યા કે 2000ની નોટ કહેવા દઈએ છે? આ તો 2000ની નોટમાંથી 2 રૂપિયા નીકળ્યા ને આપણે ખુશ થઈ જઈએ, 2 રૂપિયા નીકળ્યા, આમાં જો 2 રૂપિયા નીકળ્યા. 2000ની નોટ છે, 1999 નહીં, 2000 પૂરા નીકળવા જોઈએ, એના નામ 2000ની નોટ કહેવાય. એમ મહારાજને મોટા પુરુષ શું છે એમનામાંથી એ જ નીકળવું જોઈએ, એ મૂર્તિ આપવા આવ્યા છે. મૂર્તિ નીકળે એમની જોડેથી, મૂર્તિના મેવા મળે ત્યારે મોટા પુરુષને ઓળખ્યા કહેવાય ને સેવ્યા કહેવાય. ભાઈ હવે આ લોકનું થોડુંક મળી ગયું, કીધું 2000ની નોટમાં 2 રૂપિયા મળ્યા અને ખુશ થઈ જઈએ છીએ આપણે, 2 રૂપિયા મળ્યા, 2 રૂપિયા મળ્યા, 2 રૂપિયા મળ્યા, શું હાલી મળ્યા છે આપણે. શું ઓળખ્યા આપણે એમને? બંગલા આપી દીધા, ગાડીઓ આપી દીધી, બાલોકની વસ્તુ આપી દીધી, એટલે એટલે મોટા પુરુષ, અને એ મોટા પુરુષની વેલ્યુ ગણી દીધી આપણે, એ મહિમા સમજે આપણે મોટા પુરુષનો. જય છે. કેમ બધા સુનકાર થઈ ગયા? કેવા આપણે, આપણે કેવા, હજુ હજુ આપણી પાત્રતા તો જુઓ, બોલા છોકરા જેવી પાત્રતા કહેવાય, બીજું કઈ કહો? છોકરાને 2 રૂપિયા આપો ખુશ થઈ જાય, બોલો, એને રમકડું આપો ખુશ થઈ જાય, એમ એમને સેવ્યાથી રમકડું મળી ગયું એમાં ખુશ થઈ જઈએ આપણે, બોલો. છોકરું આપી દે, બાબલું આપી દે, બાબલું આપી દે, કંઈક આપી દે, રમકડું આપી દે, એટલે આપણે ખુશ થઈ જઈએ, રમાડ્યા કરીએ, મારા બાબલો મામલો, કોણ બાપજીના આશીર્વાદથી થયો, બાપજીના રાજીપોથી એટલે થયો, અરે તારું ભરું થાય તારું, બોલો શું. હવે આપણી ત્યારે એમ થાય, ઘણા અમારી જોડે આવે ને આવું કરતા કરતા, ત્યારે એમ થાય કે હવે આને હું મોટાને ઓળખ્યા, બાપજીને હું ઓળખ્યા, આનો જ ઘરાક હતો, બોલો આનો જ ઘરાક હતો. બાબલા આપવા આવ્યા છે, એક જણો આવ્યો મારી જોડે રોતો રોતો, ઓ મેં કે શું થયું શું હોય, ઓકે મૂકીને બોલો, એટલું રોવે તો છાનો જ ના રહે, એટલે ભાઈ શું થયું તું બોલતો કરો, તને થયું શું, આઈ પોકે ને પોકે રોય, બહુ માંડ માંડ મેં છાનો રાખ્યો. મેં કીધું બે, મેં સંતોને બોલાય કે આને લઈ જાઓ બાપા, કાંઈ છાનો રાખીને લાવો ને, મને અહીંયા કીડીઓ ચડે, બોલે રો રો ઘરે. મેં કે થયું શું, બહુ માંડ માંડ પાણી આપ્યું ને પાણી મગાવ્યું, બે લોટા, એક લોટે ધોવા પાણી મોઢું ધોવા ને એક લોટો પીવા, તાર માંડ હરખું આવ્યું. અને ભાઈ ધીમે મેં કે શું થયું કહો, મેં કે ઓય ઓય, 3 દીકરીઓ હતું, ચોથી દીકરી જાય કેવું, મને કે 3 દીકરીઓ હતું, ચોથી દીકરી જાય, ઓય 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 ઓય, મેં કે ભૂંડા કંઈક તો આવ્યું, જી આવ્યું, એ કંઈક તો આવ્યું, એમાં હું રોવા જ ભૂંડા, કશું ના આવ્યું હોય તો રોવાનું હોય, પણ કંઈક તો આવ્યું. હું આને કહેવું, આ જગતના જીવોની રીત છે, આપણી નથી, લે સમજો. શું જસુભાઈ, આ તમે મારી ઉપર હસો છો, હું તમારી ઉપર હસું છું, બરાબર? હવે મોટા પુરુષ, આપણે એ વાત ચાલી રહી છે કે ભાઈ સત્પુરુષના સ્વરૂપની દ્રઢતા, સત્પુરુષનો મહિમા જાણ્યો કોને કહેવાય? સ્વરૂપની દ્રઢતા કરવી એટલે સત્પુરુષનો સ્વરૂપનો મહિમા સમજવો, કે આ કોણ છે, ક્યાંથી આવ્યા છે, કેવા છે, એની દ્રઢતા કરી દેવી. અને એની દ્રઢતાનો આધાર, એની દ્રઢતા
પેલા સત્પુરુષના લક્ષણો આપણે ગઈ વખતે પ્રથમના 67મા મને લાગે જોયા હતા, એમાં લક્ષણો બતાવ્યા છે પ્રથમના 67માના વચનામૃતની અંદર. ટાઈમ થઈ ગયો છે, ઘણા ઊંચા નીચા થતા હશે, પરંતુ હવે મારે શરૂઆત થાય છે. જુદો અત્યારથી પસ્તાવ ના આવે છે. હે મહારાજ, મહારાજ હા તમારે તો રાતની છે, અમે તો ફ્લાઇટમાં જ બેઠા છીએ. આપણે રાતે હું કરવા રાખ્યું, એ વાયદો ને વેપાર થયો કે નહીં પહેલા? એટલે આ ફ્લાઇટની રાતની છે કે તાર ફ્લાઇટમાં બેઠા છે? બોલો, રાતની છે કે તાર ફ્લાઇટમાં બેઠા છે? હા, અરે શું કે મહારાજ. અને શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન, શું વિજયભાઈ સંજયભાઈ રાજી છો ને પેલા? કોઈ પુરુષ છે તેને આ લોકોના સુખમાં તો પ્રીતિ જ નથી, આ સત્પુરુષના લક્ષણ બનાય, એને આ લોકના સુખમાં પ્રીતિ જ ન હોય, અને તે પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે જ વાસના છે, એને જ સત્પુરુષ કહેવાય. સમજાય? નામના માટે મતતા હોય ને, કામના માટે મતતા હોય ને, કીર્તિ માટે મતતા હોય ને, ચારે બાજુ એ આપણા ફોટા કેમ પહોંચે ને, આપણી ચારે બાજુ નામ કેમ પ્રસરે ને, એની જેને આશા રહેતી હોય ને, તૃષ્ણા રહેતી હોય, એ તો કંઈ સત્પુરુષ કહેવાતા હશે. સમજાય? અને એ કંઈ સત્પુરુષનું લક્ષણ છે. એક જ વાસના હોય જેના હૈયામાં મૂર્તિના સુખની, એટલે વાસના એટલે ઈચ્છા. અને જે તેને જેનો સંગ કરે, જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે, પોતાના સંગીને પણ બધેથી લુખ્ખો કરી નાખે, જા એક મૂર્તિ સિવાય બધેથી લુખ્ખો કરી નાખે, એ સત્પુરુષનું લક્ષણ છે ભાઈ. આ તો અમે તમારા બૈડા થાબડીએ ને, ઓહો તમારી શી વાત, તમારી શી વાત, તમારી શી વાતને દોઈ લેવાના એમ કરી કરી, દોઈ લેવાના એટલે સમજ્યા ને પેલા? હા હા, તમને બોલો, જેમ પેલી ગાયને થોડુંક ખાંડ નાખે અને પછી દોઈ લે એમ. તમે બધી હરિભક્તો છો ને, ગાયો જેવા બિચારા, એમને વખાણ કરીને એ હાર પહેરાવે ને પાન બીડું આપે ને તમે જો એને એને દોઈ લે બિચારાને, પછી ધીમે રહીને કે સ્વામી કંઈ સેવા હોય તો કહેજો. એટલે સ્વામી એના માટે પાન આપ્યું હતું ભૂંડા, એના માટે તો હાર પહેરાયો હતો તને, એના માટે સભા ઊભો કર્યો હતો. ઓહો ફલાણા બેની શી વાત, દાદા ખાચર જેવા, દાદા ખાચર જેવા. અને પછી સ્વામી અને એટલે આમનું રિઝલ્ટ બોલો, ઓલ્યાને રિઝલ્ટ જોતું હતું શું? વખાણ. એને એ મળી ગયા. અને આ સ્વામીને રિઝલ્ટ જોતું હતું શું? રિઝલ્ટ જોતું હતું પહેલાં. એટલે આના માટે સાધુ છીએ, આના માટે અમે મૂંડાયું છે, આના માટે તમે અમારો સંગ કર્યો છે. ઠીક છે, જરૂર સેવા કરવી જોઈએ, પરંતુ આ સત્પુરુષનું લક્ષણ આ છે, પોતાના સંગીને કોરો ધાકોર કરી નાખે, પોતા જેવો કરી નાખે ભાઈ. એને એ આગ્રહ હોય કે એના જીવમાં મૂર્તિ પધરાવી દેવી છે. સંતો આવા થજો, આપણે બધા ઓ એની હમુ નજર રાખજો. સેવક અહીં તે દિવસે આ જ કહ્યું હતું, આપણે ઉત્તરાયણ ઉપર લેવા નથી જતા, દેવા જઈએ છીએ. આપણે ભિખારીના દીકરા નથી, સ્વામિનારાયણના દીકરા છીએ. મૂર્તિ દેવા જઈએ છીએ, આપણે લેવા નથી જતા, એ વિચાર રાખવાનો. અને સાચા સંતનું લક્ષણ આ છે કે જેના રૂવાડે રૂવાડે મહારાજ હોય, અને જે પોતાના સંગમાં આવે ને મહારાજ કેમ પધરાઈ દેવા, એ વિચાર જેના જીવમાં રાત દિવસ રહેતો હોય, એ સત્પુરુષનું લક્ષણ છે, સાચા સંતનું લક્ષણ છે. આ કારણ સત્સંગ છે હો, અને આપણને એવા દિવ્ય સત્પુરુષ મળ્યા છે, ફાવી ગયા છે. આપણે કોઈના બાપની નથી રાખી, બાપજીએ કોઈના બાપની નથી રાખી, એ દિવ્ય પુરુષ છે મુક્તો, એમના શિષ્યો છીએ આપણે. એવી માન ને સન્માનની અપેક્ષાઓથી રહેવું જ નહીં સત્સંગમાં, એ ક્યાંક લોચો પડી જાય કોક દાડો. હ, એ તો ધોકાવે, ધોકો લઈને એ ગમવું જોઈએ આપણને. બરાબર ના ઓળા બાપજી કાયમ દ્રષ્ટાંત આપે, ખેડૂત તલવાયા હોય ને તલ અને તલહારા, અને એમાં કાળા તલ, અમારા મગનભાઈ વસોયાના પ્રિય, સમજ્યા? કાળા તલની થેલી આવે એટલે હું તરત કહું મગનબેન ઘેરથી આવી લાગે છે, ઘાય એમ જ હોય. હવે એ તલહારા હોય ને, પેલા તલહારા આમ પોળા થઈ ગયા હોય, આમ હુકાય ને જયારે, તલહારા તલહારા કહેવાય એનું, એટલે તલની જે તલેરા, અને એ હુકાઈ ગયા હોય, હુકાય ને એટલે એના પોળા થઈ ગયા. આમ પોળા થઈ જાય તો એ શું કરવું પડે ખબર છે? એને ઓલા ચોફાળમાં કે ચાદરમાં કે ક્યાંક ઓલા ફાળિયામાં લઈ અને બરાબરનો અંદર નાખીને ધોક આવે, બરાબર ધોકા ઠોકે, અને ધોકા ઠોકે ને ત્યારે એમાંથી તલ બધા નીકળી જાય છે. હવે આ તો પોળા થયા વગરના તલહારા છે, પેલા પોળા તો કરવા પડે ને. આ દર 11 છે તમને હુકવીએ છીએ, પોળા કરીએ છીએ, પછી ધોકા આવવા પડે ભાઈ. ત્યારે બધા અંદરથી વાસના આવ્યું નીકળે, અને અંદરથી કામના આવ્યું નીકળે, પંપોળે મેળ પડતો હોય છે,
આવો ભાઈ, માછીબાનું ઘર છે અહીંયા. બાપજી એવું કહેવો, અહીંયા શું કહે છે અહીંયા, હા, વાસના છે તેનો સંગ કરે તેનો પણ એવી જ જાતનું હિત કરે છે. આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય અને ભગવાનને વિશે જ પ્રીતિ થાય. જો આ મોટા પુરુષનો સંકલ્પ કેવો પ્રબળ હોય, આના સત્પુરુષ કહેવાય ભાઈ. હા, આ સત્પુરુષનું લક્ષણ છે કે પોતાના સંગીને ભગવાનને વિશે જે કહેતા હોય, સંસાર માત્રની વાસના તૂટી જાય અને મુક્ત, તો જ અમારો તમારો હંગાત થશે હો. હા, સંસારની વાસનાઓ રાખીને બેસ્યો તો નહીં મેળ પડે અમારે ને તમારે. ક્યાંક છૂટું પડી જવાનો વખત આવી જાય ભાઈ, અને પડી જવાય. જો એ આપણી આપણી ઈચ્છા પૂરી ના થાય તો પડી જવાય. નથી જોતો, આટલા વરેથી આપણે સમાગમ કરીએ તો એક દીકરોય ના પીયો ભગવાને, એ આવવાના ઉર્યો, આપણી સ્થિતિ ના સુધરી, આવી ના થયું. એટલે આ તમને જે જીવમાંથી શિવ કરી નાખ્યા, અનાદિમુક્ત કરી નાખ્યા. હવે શું જોતું છે, શું નથી આપણી પાસે, ઓલ્યું નથી ને ઓલ્યું નથી ને ઓલ્યું નથી ને છે, એનો વિચાર કરો ને. સમજાય છે કે જો બાયણા બંધ કર્યા બાર બાર જતું ના રહે એટલે. ઓ હા, વાસના તૂટી જાય ને ભગવાનને વિશે જ એકમાત્ર પ્રીતિ થાય તો ઘણું સારું. અને જેટલું કંઈ યત્ન કરે તે સર્વેને દેહને મૂકીને ભગવાનના ધામમાં, એટલે કે ભગવાનની મૂર્તિમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કોઈ ક્રિયા કરે જ નહીં. એનું નામ સત્પુરુષ. આ સત્પુરુષના લક્ષણ તો જો, આ તો આપણે દેહ માટે મતતા હોય ને, એ દેહ માટે મતતા એટલે સારું બને બેન. આ ભાઈ હરખા, આપણે બે હરખા, બોલો હરખે હરખા ભેગા થાય બને કે નહીં, આવું છે. હવે આમાં કોને અમારી જોડે બંને કહો છે, ક્યાં બંને એવું છે કહો, બંને અમારી જોડે લે, તમને બંને એવું લાગે છે, અમારી જોડે બંને એવું લાગે છે. પ્રેમજી ભાઈ આ સત્સંગમાં ભોગ લાગ્યા ને આવ્યા, આવું સમજીને આવ્યા હતો ને, આવું સમજીને જ્યાં આવ્યા હતા બી છે, એવું નતું ને. આ પહેલે જ કોળીએ તમારે મેસુબ મળી ગયો છે ભાઈ, સાચું કે નહીં નાથા ભાઈ? હા, જો અહીં નાથા ભાઈ કીધું ને ઓલા ઊંચા થયા નાથા ભાઈ, જો આજ દે આ ધ્યાસ આજ દે બાપ. તમે બધાને જે કસોટી આપું જોજો, તમે હુતા હોય ને આટલી બધી વાતો ઊંઘ્યા હોય ને સુઈ ગયા હોય, બોલો આમ તરત આપણને, એ અનાદિમુક્ત ઉઠો, ચલો અનાદિમુક્ત ઉઠો જ ના, આપણે ઉઠીએ, એ રાજુભાઈ ઉઠો, તરત ઉઠી જઈએ. કેટલું પાકું થઈ ગયું મા બેટું રાજુભાઈ, બોલો કેટલું પાકું થઈ ગયું. ઓલું મા બેટું અનાદિમુક્ત ઉઠો, અનાદિમુક્ત ઉઠો, કોઈ ના ઉઠે બોલો, એક બોલો. અને એમ કે રાજુભાઈ ઉઠો, વિજયભાઈ તરત આમ મોઢું ઊંચું કે હે મારું, હા કેટલું રગે રગમાં પી ગયું મારું હારું. તમે બોલી રાખો ને અમારે જે છે સારું છે, ક્યાં મેળ પડે કહો. દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં એવા જે પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિશે કેમ સમજતો આવે, એવા ગુણ કેવી રીતે આવે. અને ત્યાં મુક્તાનંદ સ્વામી કહ્યું છે, જેને આ લોકના સુખમાં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે, એવા સત્પુરુષ છે. જેને આ લોકની સુખની ઈચ્છા જ નથી એવા જે સત્પુરુષ છે તેને વિશે દેવની બુદ્ધિ રાખે ને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે જ વર્તે. એકલું સત્ય માને એવું નથી કીધું, આ બધું બાપ બાપડા માછીબાનું ઘર નથી, બધું આમ 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 નીચો કાઢી નાખ્યો છે, સમજો ને. એ પ્રમાણે સત્ય માને એવું નહીં, તે પ્રમાણે સત્ય માને ને તે પ્રમાણે વર્તે તો તે સત્પુરુષના ગુણ મોક્ષમાં આવે. લ્યો એ કેમ કરે, તવે મજીમાં વાલા નિત્ય રવાય ગમતો અમારો કરીએ ન થાય, તવે મજીમાં વાલા નિત્ય રવાય
સદીએ નતાય. મુક્તો આ સત્પુરુષનો મહિમા છે, પોતાનું ગમતું જ્યાં સુધી રહે છે ત્યાં સુધી જો આપણે સત્પુરુષને ઓળખ્યા જ નથી, પ્રીતિ જ નથી, મહિમા જ નથી, પોતાનું ગમતું મૂકાઈ જાય, મહારાજને મોટાના ગમતામાં રહેવાય, એ જ સત્પુરુષને વિશે દ્રઢતા થઈ કહેવાય, એમના મહિમાની દ્રઢતા કહેવાય. છેલ્લે પ્રાર્થના કરીને આપણે છૂટા પડીએ. હો પ્રાણ પ્યારા શ્રી ગાન શ્યામા પ્રાર્થના સ્વીકારો, હો સુખ ધામ તમે અમારા અમે તમારા, કરીને જોશો આગ ગુનાન મારા, સદા પ્રગટ છો દિવ્યાતિ દિવ્ય, મોટા પુરુષ સદા મનાય દિવ્ય, સંતો ભક્તો મુક્તો મનાય, અભાવ અવગુણ કદી ના લેવાય, તવ મરજી મા વાલા નિત્ય રહેવાય, ગમતું અમારું કદીએ ન થાય, દેહને પોતાનું રૂપ ના મનાય, મૂર્તિ મારો કૃપા કરો સદાય. હો પ્રાણ પ્યારા શ્રી ગાન શ્યામા પ્રાર્થના સ્વીકારો, સુખ ધામ પ્રાર્થના સ્વીકારો, સુખ ધામ. દયાળુ જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી વચનામૃતના આચાર્ય સમા અનુભવી સત્પુરુષ SMVS સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીની અમૃત વાણીની સર્વાણી એટલે વચનામૃત રહસ્ય અને અમૃત ધારાનો લાભ લઈ શ્રીજી મહારાજની નિષ્ઠા દ્રઢ કરીએ. દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય શ્રી સત્યસંકલ્પ દાસજી સ્વામીશ્રીની દિવ્ય વાણીની જીવન ઉપયોગી હૃદય સ્પર્શી વિષયો ઉપર 250 જેટલી અદ્ભુત વિડીયો સીડી, DVD, ઓડિયો સીડી તથા MP3 વસાવી ઘરને મંદિર તુલ્ય બનાવીએ તથા જીવનને દિવ્ય બનાવી મૂર્તિ સુખના પાત્ર થઈએ. આ ઉપરાંત બાળકો તથા વાલીઓ માટે અતિ ઉપયોગી ટેલિફિલ્મ બાલુડા બચાવો, રાજીપાની ચાવી તથા ઘર ઘરની હોળીને સમાવતી સુખ શાંતિ ભર્યું જીવન જીવવાની પ્રેરણા આપતી ટેલિફિલ્મ આત્મીયતા. વળી ઘરમાં ગાડીમાં મહારાજમય દિવ્યતા પ્રસરાવવા સાંભળો સુમધુર કીર્તનોની તથા ધૂનની ઓડિયો સીડી તથા MP3. શ્રી હરિ મારા સર્વેથી ન્યારા, સૌના છો જીવન પ્રાણ. આ તમામ સીડી DVD તથા અન્ય કથા વાર્તા સાંભળવાનો અણમોલ લાવો ઘેર બેઠા લઈ શકો છો આપણી સંસ્થાની વેબસાઇટ www.smvs.org ઉપર. તેમજ માત્ર 5 મિનિટમાં સત્સંગનું રસપાન કરાવતી અદ્ભુત કથા શ્રેણી 5 મિનિટ સત્સંગ દ્વારા. આપણા તથા આપણા બાળકોના જીવનને સંસ્કારમય તેમજ સત્સંગમય બનાવવા આજે જ વસાવો ઉપયોગી અદ્ભુત પુસ્તકો વચનામૃત, બાપાશ્રીની વાતો, થવું છે દાદા ખાચર જેવા, સ્વામિનારાયણ મહામંત્ર મહિમા, સર્વોપરિ શ્રી સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપાશ્રી, સદગુરુઓની પુસ્તિકાઓ, જીવન સંધ્યા, સ્વરૂપ નિષ્ઠા, સંપ સુરત ભાવ એકતા, પ્રગટ ભાવે સેવવા યોગ્ય સ્વરૂપ તથા આપણા ઘરની શોભા, આપણું જીવન એવા બાળ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રભુની નયન રમ્ય દિવ્ય મૂર્તિઓ ઘરમાં અચૂક વસાવો. આ ઉપરાંત ઘરને સુવાસિત કરતી વિવિધ અગરબત્તીઓ તથા કંઠી માળા અને પૂજાનો સામાન, આવી અનેકવિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુકસ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા. પ્રાપ્તિ સ્થાન SMVSના તમામ મંદિરોમાં. વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ ધામ, ઇન્ફોસિટી સામે, કોબા ગાંધીનગર હાઈવે, ગાંધીનગર 382007, મોબાઈલ 9979855099.